કરતા પછી અંગોજ આવ્યો એટલે આજે હું મળવાઈ જવાના હતા ના ભાઈ રસ્તામાં મેસેજ આવ્યો કે અમને 5 વાગે પછી એપોઇન્ટમેન્ટ હતી એટલે પેલું નીકળવું પડે કાલે 10:30 ની ફ્લાઇટ છે જોઈએ પછી અમને પણ રસ્તામાં ટ્રાફિક અને આપણું કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું ને એટલે અમે હમણાં 6:05 જ આવ્યા ચાલો કરીએ ચાલુ ત્યાં નમો મિત્રાગાય નમો મિત્રાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયરિયાણં નમો વજ્રાયાણં નમો વજ્રાયાણં નમો લોયે સૌવ સાહુણં નમો લોયે સૌવ સાહુણં એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસનો સૌવ પાવપણાસનો મંગલાણં ચ સૌવે સિમ મંગલાણં ચ સૌવે સિમ પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વાસીસભાઈ નજીક આવી ગયું હતું ને તમારે થોડું અહીં આવી જાઓ ને બરાબર છે મને અહીંયાથી પ્રસ્તુત કરજો આ વચ્ચે હાલ વચ્ચે આવી જાય ને બરાબર છે આશીષભાઈ નવા છે પેલા એમ જો વાત કરી હા એમને સમરાય સમરાય પાકું કારણ એમના પાકા છે કેટલી ઉંમર થઈ ગઈ 88 હા થાય આજે આપણે કોઈ વાતો કરવી છે ને તમને જ કીધું આવો નહીં પણ કે સત્સંગ છે કેવું સત્સંગ છે કેવું કીધું ના કીધું મને સાયકલિંગ હોય તો કે છે સત્સંગમાં ઇન્ટરેસ્ટ નથી સત્સંગ એટલે આપણી પોતાની વાતો સત્સંગ એટલે આમ તો એવું કે સતના સંગમાં રહ્યા એને સત્સંગ કર્યો એટલે આપણું જે મૂળ સ્વરૂપ જે આપણે અવર ટ્રુ સેલ્ફ એને એના સંગમાં રહ્યા એ સત્સંગ કહેવાય અને આમ શું કહેવાય વ્યવહારની ભાષામાં તો કે આપણે મોટે ભાગે આખું જીવન જીવીએ ને તો બીજાની જ વાતો કરતા હોઈએ આપણી પોતાની વાતો ના હોય કે સત્સંગ એટલે આપણી પોતાની વાતો હવે આપણો જે ધર્મ ને બધું આપણે વાત કરીએ ને તો કે આ બધું
આપણે ધર્મ મોટે ભાગે કે રિચ્યુઅલ કઈ રીતે ઓળખીએ એમ ધર્મને જાણીએ આપણે, કે આપણે એવું થાય કે આ ભક્તિ કરવી, પગે લાગવું, મંદિરમાં જવું, આરતી કરવી, સેવા પૂજા કરવી, ઉપવાસ કરવા, આ વ્રત તપ જપ કરવા, મારા ફેરવે, ધ્યાન કરે, જાત્રા કરીએ, ડોનેશન આપે, કોઈને મદદ કરે, એટલે એને થાય કે આ ધર્મ થઈ ગયો. પણ ભગવાનની ભાષામાં ધર્મ એ કરવાની વસ્તુ નથી, પણ ધર્મ એ પામવાની વસ્તુ છે. સમજાય? આખું જગત એવું માને કે આપણે કરીએ છીએ ધર્મ. વોટ એવર વી આર ડુઈંગ ઇઝ રિલિજન, એવું માને. પણ ખરેખર ધર્મ એ પામવાની વસ્તુ છે. જ્યારે આપણે કહીએ કે ધર્મ એ પામવાની વસ્તુ છે, તો જ પ્રશ્ન ઉભો થાય કે શું પામવાનું ઉભો થાય ને. તો શું લાગે તમને આશીષભાઈ, શું પામવાનું હોય? અરે વાહ, તો બહુ મોટી વાત કરી. અરે ભાઈ, સારું તો એકદમ પરફેક્ટ જવાબ આપ્યો કે પોતાની જાતને જાણવાની હોય. હા, તો બહુ સાચી વાત કરી તમે. આપણે કેનિયા રહેલા ને, એટલે હું જરા નીચેથી વાત ચાલુ કરું. કે ત્યાં એટલું પેલું ધર્મરૂ મળ્યું ના હોય ને. પણ તમે જે વાત કરી ને 100% સાચી વાત કરી કે પોતાની જાતને જાણવાની છે, અવર ટ્રુ સેલ્ફ. એટલે શું કીધું કે આપણો હિન્દુસ્તાનનો મનુષ્ય હોય તેના માટે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ હ્યુમન લાઈફ, આપણા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ? તો કે હિન્દુસ્તાનનો મનુષ્ય તેના જીવનનો ધ્યેય શું હોય કે હું કોણ છું, હું ખરેખર કોણ છું, એ જાણવું એ આ મનુષ્ય જીવનનો ધ્યેય છે. સો અલ્ટિમેટ ગોલ હ્યુમન લાઈફનો, ટુ રિયલાઇઝ હુ એમ આઈ. ગુજરાતી બરાબર આવડે છે ને? આવડે છે. સાંભળવાની મજા આવે. એટલે તમે જે વાત કરી એકદમ સાચી વાત છે કે પોતાની જાતને જાણવાની છે. કેમકે અત્યાર સુધી આપણે જીવન જીવીએ છીએ ને અરવિંદભાઈ, કઈ રીતે જીવીએ? તો કે આ નાનપણમાં તમને નામ આપ્યું કે અરવિંદભાઈ, અને બધા કે અરવિંદભાઈ અરવિંદભાઈ, એટલે આપણે શું થાય, અંદર એક બિલીફ ક્રિએટ થઈ જાય, એક માન્યતા ઊભી થઈ જાય કે હું અરવિંદભાઈ છું. પણ ખરેખર જોવા જઈએ તો અરવિંદભાઈ તમને નામ આપ્યું બરાબર છે, અને કોઈ અરવિંદભાઈને બધે બીજું નામ આપ્યું, નવીનભાઈ આપ્યું હોત તો નવીનભાઈ થઈ જાત. તો કે આ નવીનભાઈ થઈ જાત એટલે શું, કે હું નવીનભાઈ છું એવી બિલીફ ઊભી થઈ જાત. સમજે? તો કે આ બિલીફ છે ને. હવે આ નામ જે આપ્યું, એટલે નામ તો આપવું જ પડે ને. નામ ના આપે તો આ મકાન તમે કોના નામે લો, બેંકમાં ખાતું કોના નામે ખોલાવો, અથવા તમે ડોક્ટર થયા સર્ટિફિકેટ કોના નામે લો, જમીન કોના નામે લઈએ. સમજાય? તો કે વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે નામની જરૂર છે. ભાઈ ખાલી વ્યવહાર ચલાવવા માટે હતું, તો એને આપણે સાચું માની લીધું, એને આપણે સાચું માની લીધું કે ના હું જ અરવિંદભાઈ છું. એટલે પછી શું થયું કે એને સાચું માની લીધું, એટલે આખું આપણે જે જીવન જીવ્યા ને, આખું જીવન જે જીવ્યા કોના માટે જીવ્યા? અરવિંદભાઈ માટે. નામ માટે નહીં, તમે છટકી ના જતા. આખું જીવન જીવ્યા અરવિંદભાઈ માટે, બરાબર છે. અરવિંદભાઈ ને અરવિંદભાઈ ના એના માટે. તો કે ભાઈ હવે તમે જુઓ કે અરવિંદભાઈ તમને આપવામાં આવેલું નામ છે, ને તમે પોતે એવું જ કહો
કે મારું નામ અરવિંદભાઈ છે, કહો કે ના કહો? જ્યારે આપણે કહીએ કે મારું નામ અરવિંદભાઈ છે તો તરત પ્રશ્ન ઉભો થાય કે તો તમે કોણ? જો અરવિંદભાઈ તમારું નામ છે તો તમે કોણ? આપણે જ્યાં મારું મારું કહીએ, હું અને મારું બંને જુદા ના હોય? હું કહું કે મારી કાર, તો કારથી હું જુદો કે નહીં? આ મોનાબેન કે મારું ઘર, તો ઘર ને મોનાબેન જુદા કે નહીં? દેખાય કે ના દેખાય? આપણે ચોખ્ખું ક્લિયર કટ દેખાય. એટલે આમ આપણી ભાષા પૂર્ણ છે. આપણે કહીએ ખરા કે આ મારું મારું મારું, પણ જ્યાં જ્યાં આપણે મારું મારું કહીએ એ હું અને મારું એક હોય નહીં, જુદા હોય. તમે કહો કે આ મારો શર્ટ છે, તો શર્ટ થી તમે જુદા કે નહીં? પછી થોડું આપણે વધારે નજીક જઈએ તો આપણે શું બોલીએ? મને સમજાય છે? ઓછું સમજાય? મોરાબેન ને કહ્યું કે ગઈ વખતે એમને સત્સંગ સાંભળતા હતા ને, તો મેં જોયું કે એમનો ઇન્ટરેસ્ટ સારો છે. સાંભળીએ પણ એ થોડી વાર માં ઉડી જાય, એનો વાંધો નહીં. આપણે અંદર રાખી મૂકે તો બહાર વધી જાય. આપણે ઉડાડી મૂકવો જોઈએ, અંદર ખાલી ક્લિક થવું જોઈએ બસ. બાકી થયેલું પણ અંદર ચોટી રહેવું જોઈએ ને. ચોટી 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 આ કેવું છે? આ કોના જેવું છે કે આ પેલી બે નાની નાની બોટલ હોય, એમાં એકમાં પોઈઝન હોય, એમ દવાઓ રાખી પેલી પોઈઝનસ દવા હોય, દવા જોઈએ તો મૂકી તો હોય. હવે નાનું છોકરું પેલો આમ આવી આવી પેલો રમતું હોય ને, તો આપણે ના કહીએ ને કે ભાઈ આને જો તું રમીશ નહીં, તો એ કેમ બા કેમ નહીં રમવાનું? તો તમે શું કહો? ભાઈ આ તો પોઈઝન છે. હવે એને ખબર ના હોય કે પોઈઝન એટલે શું, એટલે પૂછે પોઈઝન એટલે શું? એટલે આપણે કહીએ કે આ પોઈઝન છે, પીએ ને તો મરી જાય. મરી જાય એટલે શું? એટલે પછી આપણે કહીએ કે જો પેલા કાકા છે ને મરી ગયા હતા ને, પછી એમને ત્યાં લઈ ગયા સ્મશાનમાં ને મારી મૂક્યા હતા ને, એવું થાય. એટલે એને સમજાઈ જાય કે ઓહો આ મરવું એટલે આ તો આખું ગયું બધું. એટલે પછી તમારે એને અઠવાડિયા પછી કેવું પડે કે આ પોઈઝનની બોટલથી દૂર રહે, એમ તો કે એને અંદર સમજણમાં ફિટ થઈ ગયું, એટલે કે એની દ્રષ્ટિમાં આખું ફિટ થઈ ગયું. એવું આ સત્સંગ છે ને, યાદદારે યાદદારે 15 ફીટ થઈ જાય. પણ યંગ બ્રેઇન હોય ને એને તો થોડું થોડું તમે કહો તો એને ફિક્સ થઈ જાય. આ ઓલ્ડ બ્રેઇન છે ને એમાં તો ઇવોપરેશન બધું બધા અને રીસન્ટ સાંભળેલું હોય ને એ તો બહુ જલ્દી ઉપડી જાય. પહેલાનું બધું હજુ યાદ રહે. હા, જૂનું જૂનું યાદ રહે. એ જૂનું જૂનું યાદ, જો તમે સાચું કહો, જૂનું જૂનું યાદ કેમ રહે? કે જૂનું જૂનું જે હતું ને એની ત્યાં આપણે અંદર રાગ બહુ હતો, એટલે બધું યાદ રહે. આપણી યાદ શક્તિ છે ને, જ્યાં રાગ હોય કે દ્વેષ હોય ને, એ વસ્તુ તરત તમને યાદ રહી જાય. તમે નાના હો ને કોઈ પણ વસ્તુ બાળકી થયું હોય ને, તો એ વસ્તુ તમને આખી જિંદગી યાદ રહે. એટલે જ્યાં રાગ હોય કે દ્વેષ હોય એ તરત યાદ રહે. બીજું બધું ભૂલી જાય, સારું છે ને. હવે રાગ દ્વેષ ઓછા થઈ ગયા, તો હવે આપણું સિગ્નલ પડી ગયું કહેવાય ને, વાત દોડાતે એટલે સિગ્નલ પડી ગયું. બધા કારણ રાખે, એનો વાંધો નહીં, ખાલી એમ કહું છું કે વાત દોડાતે એટલે સિગ્નલ પડી ગયું કહેવાય. દાદા ભગવાન શું કહે? દાદા ભગવાન બહુ લાઇટલી કહે કે ભાઈ આ ગ્રાન્ડ કિડ્સ હોય, દાદા દાદા કહે ને, એટલે પેલો મલકાય ને ખુશ થાય. એટલે કે ચેતી જાય કે હવે સિગ્નલ પડ્યું, તો કે હવે ચેતી જાય, તારું કામ કાઢી લે. એટલે આપણે અરવિંદ જે વાત કરતા હતા ને, કે આપણે જ્યાં જ્યાં મારું મારું કહીએ, હું અને મારું ક્યારેય એક હોય ને, બંને જુદા જ હોય. આઈ અને માય, માય મીન્સ સમથિંગ વિચ ઇઝ ઇન યોર પઝેશન. એટલે હું અને મારું જુદા હોય. એટલે આપણે બધું સમજાય કે આ મારું ઘર, મારી ગાડી, કે આ મારું આ મારું આ મારો શર્ટ કે મારું પેન્ટ કે આ મારું વોચ કે મારું ટીવી, બધું દેખાય. પછી આપણે નજીક જઈએ તો શું કહીએ
મારા હાથ મારા પગ એવું કંઈ ના કહીએ. માય હેન્ડ્સ માય લેગ્સ માય આઈઝ માય ઇયર્સ એવું કહીએ કે ના કહીએ? એટલે ખરેખર એનાથી જુદા છીએ આપણે. અને વધારે સૂક્ષ્મમાં જઈએ, સટલમાં જઈએ તો શું કહીએ આપણે? માય માઇન્ડ કહીએ કે ના કહીએ? માય માઇન્ડ એટલે શું? તો તમે માય માઇન્ડ કહો છો એટલે તમે મનથી જુદા છો. કોઈક આપણું અપમાન કરી ગયું હોય ને, સારું આખી રાત મને ઊંઘવા ના દે, એવું બને કે ના બને? આખી રાત ઊંઘવા ના દે. હવારે આપણે કહીએ ખરા કે સારું આખી રાત મને અમારે ઊંઘવા ના દીધું, તો શું કહે? મારું મન. એટલે મનથી પણ આપણે છીએ જુદા. એટલે ઇનફેક્ટ ઇન રિયાલિટી વી આર સેપરેટ ફ્રોમ ઓલ ધીસ થિંગ્સ, ઓલ ધીસ માય. એટલે હું અને મારું હોય જુદા. અત્યારે શું થયું? તો કે અત્યારે બિલીફ ક્યાં બેઠી છે? માન્યતા. યોર બિલીફ ઇઝ ઇન અરવિંદભાઈ. હા, એટલે કે તમારું જે નામ છે એમાં બિલીફ બેસે. એટલે કે તમે ખરેખર જે છો એની પાવર આવી ગયું, એ તમે જાણતા નથી. અને જે અરવિંદભાઈ નથી એ તમે માની લીધું. અને કેવું માની લીધું? આમ કોઈ હલાવી ના શકે એવું. તમને આમ તમે ભૂલી જઈએ, પણ હું અરવિંદભાઈ છું એ ક્યારેય ભૂલો ખરા? ક્યારેય ભૂલાય નહીં. એટલે કેવીક આમ સ્ટોન્ચ બિલીફ બેસી ગઈ છે કે હું અરવિંદભાઈ છું. અને તમે કરું હું કોણ છું? એટલે પોતે ખરેખર કોણ છે? પોતાને પોતાને જાણે. એટલે કે પોતે ખરેખર કોણ છે જાણે, જાણ્યું ક્યારે કહેવાય? કે આ બિલીફ ફ્રેક્ચર થઈ જાય. એટલે ખરેખર જે છો એ આખું એનું ભાન થઈ જાય, સમજાય? એટલે આપણે ઘણી વાર શબ્દથી કહીએ કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, પણ શબ્દથી કહેલું ચાલે ખરું? ચેતનભાઈ, શબ્દથી બોલ્યા તો ચાલે? ના ચાલે, ના ચાલે. જો રોકથી બોલે ના ચાલે. આશીષભાઈ પાકા છો? ભાઈ પણ સારા છે કે ના ચાલે? એ શબ્દથી બોલેલું ના ચાલે એ કેવી રીતે ખબર પડે? કે હમણાં તમે કહો કે હું આત્મા છું, આશીષભાઈ તમે બોલો ખરા, પણ તમે ક્યાંક આમ ઘરમાં ક્યાંક વોક કરતા હો ને કોઈ આગળ, તમે આગળ તમારા બીજા બે ચાર ફ્રેન્ડ ચાલતા હોય ને તમારા માટે કંઈ વાત કરતા હોય, કે આશીષભાઈ ને કહે, અરે કે વાત ના કરશો, એ બોલે છે બહુ મીઠું મીઠું, પણ અંદર પેટમાં ઝેર બહુ છે, આમ છે તેમ છે, આવું બધું બોલે ને તો તમને શું થાય? સારું, મેં તો કંઈ બગાડ્યું નથી, મારા માટે આવું બોલે છે. એનો શું થયો? કે તમે આત્મા નથી પણ તમે આશીષભાઈ થઈને જીવો છો, સમજાય? તો કે આખી આખી એ દ્રષ્ટિ બદલાવી જોઈએ, આખી આખી બિલીફ એ તૂટે ભાગે નહીં. એટલે દાદા ભગવાને તમને દાદા ભગવાનનો પરિચય આપ્યો આ છે ને દાદા ભગવાન, એટલે આમ બધા ઉજાણે કે આ દાદા ભગવાન. એનું નામ હતું એ એમ પટેલ, અંબાલાલ મૂળજીભાઈ પટેલ. અને આમ હતા ભાદણ ગામના, પણ જન્મ થયેલો એમનો તરસાલીમાં, તરસાલીમાં એમનું મોસા, સમજે? અને આ બધા બધા બહુ પુણસારી કહેવાય, બધા નજીકમાં રિલેશનમાં, એટલે બહુ બહુ મોટી પુણ્ય કહેવાય, ના કહેવાય? આ કૃષ્ણ ભગવાનના સગા હોય તો પુણસાઈ કહેવાય કે ના કહેવાય? ભગવાન રામના સગા હોય તો પુણસાઈ ના કહેવાય? તો આ તો દાદા ભગવાન એમના મામાના દીકરા, એમની દીકરી ને એમનો દીકરો, એ મને જે ધ્યાન છે, બરાબર? એટલે આમ પુણસારી કહેવાય, બહુ મોટા પુણસારી કહેવાય. તો એમને એમનો જન્મ થયો હતો 1908માં, અને પણ મહિનામાં એક બે વાર જાય. ધંધામાં આપણી વૃત્તિઓ ધંધા નહીં, તો એમની જે વિઝન ને બધું હોય ને એવું કામ કરે કે ચાલ્યા કરે. તો 1958માં એ વ્યારાથી બરોડા જતા હતા. વ્યારા એટલે સોનગઢ વ્યારા. તો વ્યારાથી બરોડા જતા હતા, તો એ જમાનામાં રસ્તાઓ એટલા સારા નહોતા,
એટલે એમને ટ્રેનમાં જવું પડે, સમજાય, ટ્રેનમાં જવું પડે. તો ટ્રેનમાં જતા હતા તો ટ્રેનમાં બરોડા જવું હોય તો એક વખતે સુરત સુધી અવાય ને, પછી સુરત થી બીજી ટ્રેન પકડવી પડે. તો સુરત નું રેલવે સ્ટેશન, 3 નંબર નું પ્લેટફોર્મ અને છેલ્લા બાંકડા પર બેઠેલા ત્યારે કુદરતી આ જ્ઞાન પ્રકાશ એમને ખુલ્લો થયો. અને એમાં અમને તો કે પોતાને જાણવું પડે એ પોતે હું કોણ છું, એમને એ હું કોણ છું એ જણાવ્યું. એટલે કે એમનો દેહ અને આત્મા જુદા પડી ગયા અને પોતે આત્મ સ્વરૂપમાં રહેવા લાગ્યા, પોતે આત્મ સ્વરૂપમાં રહેવા લાગ્યા. તો કે એમને શું થયું કે એમને બધું જ દેખાય કે હું કોણ છું, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કઈ રીતે ચાલે છે, આ પાપ શું, પુણ્ય શું, મુક્તિ શું, બધું એમને સમજાવ્યું. અને એ સમયથી એમનો દેહ અને આત્મા બંને જુદા પડી ગયા અને નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. હું કોણ છું એ જાણ્યા પછી પોતે નિરંતર એ માયલા ભગવાન સાથે બેસતા રહ્યા. એટલે દેહ સાથે એક થઈને નહીં, એટલે આમ શાસ્ત્રની ભાષામાં કહીએ તો એમનો દેહાધ્યાસ આખો જતો રહ્યો. દેહાધ્યાસ એટલે આશીષભાઈ, દેહ તે હું છું અત્યારે તમને હોય ને, હું આશીષ છું, એટલે એ દેહાધ્યાસ કહેવાય. એટલે આપણે શાસ્ત્રની ભાષાની જરૂર નહીં, તો કે દેહાધ્યાસ આખો એમનો ઉડી ગયો. એટલે આવી અદ્ભુત દશા એમની ખુલ્લી થઈ. તો એ શું થયું કે આ દશા ખુલ્લી થઈ તો આ દાદા ભગવાને કીધું કે આ અરવિંદભાઈ છે શું, તો કે રોંગ બિલીફ. એટલે આખું નવા એમ દુખરી વાત કરો, પછી આખું એ જે થતું જશે. આ છે ને તમે લોકો આવ્યા છો ને, પ્રશ્નો કરજો, ગુજરાતી સમજાય છે ને, એકદમ તમને સમજાય છે ને, પ્રશ્નો કરવાની જગ્યા છે, ક્રોસ ક્વેશ્ચન એ કરાય, યુ ફીલ ફ્રી. એ તમારા આવતા પેલા વાત કરી કે ભાઈ ધર્મ એટલે શું, તો કે ધર્મ એ આખું જગત એવું માને કે આપણે આ કર્યું આ કર્યું આ કર્યું, કે આ ભક્તિ કરી, સેવા પૂજારી, આરતી કરી, પ્રસાદ ધરાવ્યો, કે આ વ્રત ઉપવાસ કર્યા, કે કથા સાંભળ્યા, કે મંદિરમાં દર્શન કર્યા, કે ધ્યાન કર્યું, તો કે આ બધું ધર્મ કહેવાય. પણ ભગવાને એવું કીધું કે ધર્મ એ કરવાની વસ્તુ નથી, ધર્મ એ પામવાની વસ્તુ છે. એટલે શું પામવું એ સમજવું પડે ને. તો પૂછતો હતો તો અરવિંદભાઈ સરસ જવાબ આપ્યો કે પોતે કોણ છે જાણવું, પોતે પોતે પોતાને જાણે તો એ ધર્મ કહેવાય. એટલે એકદમ પરફેક્ટ વાત હતી. શું નામ તમારું? દીપક. દીપકભાઈ, તો એટલે પછી હું જે વાત કરતો કે આ દીપકભાઈ છે એ તમારું નામ કહેવાય ને, પાકું ને તમારું નામ જ ને, તો તમે નહીં ને, તો તમે ખરેખર કોણ? આત્મા. બરાબર, સ્વ એટલે આત્મા. તો વાત તો સાચી છે, તમે જીવો છો દીપકભાઈ થઈને કે આત્મા થઈને? ના ના, દીપકભાઈ થઈને જીવો છો ને, તમને તમને સમજાય. તમે આખી જિંદગી આ જીવ્યા, તમે છો સ્વ, પણ તમે જીવ્યા દીપકભાઈ માટે. તમે આખું જે કમાયા, નોકરી કરી, ધંધો કર્યો, કે જોબ કરી, કે એમ લગ્ન કર્યા, ઘર બાંધ્યું, કે આ બીજું લીધું, પ્રોપર્ટી લીધી, બધું કર્યું, બધું તમે દીપકભાઈ માટે કર્યું. ને સ્વ માટે શું કર્યું? કે તમે બહુ બહુ મોટા નિસ્વાર્થ છે નહીં દીપકભાઈ, બહુ નિસ્વાર્થ કહેવાય ને, કોઈ જાતનો આમ સ્વાર્થ નથી, એમ સ્વાર્થ વગરના કહેવાય ને. એમને પોતાના માટે કશું જ ના કર્યું, બધું દીપકભાઈ માટે કહ્યું. દીપકભાઈ તમે છો નહીં, કેટલા મોટા નિસ્વાર્થ કહેવાય, સારું કહેવાય. તમને ફાવે છે એમની જોડે? તમારો નિસ્વાર્થ છે, એટલે આ હું દીપકભાઈ છું. એને આ દાદા ભગવાને શું કહ્યું સાદી ભાષામાં? પહેલી રોંગ બિલીફ, ફર્સ્ટ રોંગ બિલીફ, ફર્સ્ટ અજ્ઞાન માન્યતા. કેમ? તો તમે દીપકભાઈ નથી, પણ તમે માની લીધું. ને તમે ખરેખર જે છો, તમે કહો છો સ્વ કે આત્મા છે, એ તમે જાણતા નથી. એટલે કે તમે જે નથી એ માનીને
તમે આખું જીવન જીવો છો અને ખરેખર જે છો એ જાણતા નથી. એટલે અરવિંદભાઈ સાદી ભાષામાં કહીએ ને તો પહેલાં આપણે ખેતરમાં કૂવા પર પેલો પંપ ચલાવીએ ને તો પેલો ડારીઓ હોય તો પાણી આપણા ખેતરમાં જાય, પછી હવે પાણી આપણા ખેતરમાં બીજાના ખેતરમાં જાય ને આપણે પંપ ચલાવીએ તો શું થાય? પેટ્રોલના બિલ, પેટ્રોલ કે પેલું ડીઝલ નાખ્યું એ તો આપણે જ લાગે અને પાણી બીજાના ખેતરમાં જાય. એવું આખી જિંદગી અરવિંદભાઈ થઈને જીવ્યા, દીપકભાઈ થઈને જીવ્યા અને મહેનત કરી, મજૂરી કરી, બધું દીપકભાઈ માટે કર્યું અને પોતે ખરેખર કોણ છે તો જાણ્યું નહીં, એના માટે કશું કર્યું નહીં, આખું જીવન જતું રહ્યું નહીં. અરે મૂર્ખામી ના કહેવાય, માથે આવતું ના બોલાય, પણ આમ સમજાવ કેટલી મોટી પોલીસ દસ કહેવાય, કારણ કે કેટલું બધું આપણે મૂર્ખ બની ગયા કે આપણે જે છીએ એના માટે કશું કર્યું જ નહીં. આ તમે બેંકમાં પૈસા ડિપોઝિટ કરો ના કરો બરાબર, હવે તમારો બેંકનો એકાઉન્ટ નંબર હોય ને કંઈક તમને એવું થઈ ગયું કે એકાઉન્ટ નંબર તમને જ્યાં આમ 48 અને 84 થઈ ગયું અને સેટ થઈ ગયું તો પછી દરખે પૈસા જમા કરાવો તો પેલું 48 ને 84 જમા કરાવો છેલ્લો નંબર તો શું થાય? પૈસા તમે જમા કરાવો પણ જાય કોના એકાઉન્ટમાં? બીજાના એકાઉન્ટમાં. તો કે આ એવું અત્યારે આપણે જે જીવન જીવે છે ને આવું થાય છે. મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, સ્ટ્રેસ લઈએ છીએ, ચિંતા કરીએ છીએ, પણ કમાય છે બીજો, કમાઈને એટલે કમાઈને બીજાને આપી દઈએ છીએ અને પોતાના માટે કશું કરતા જ નથી. બસ સમજાયું તમને? તમને સમજે? તો દાદા ભગવાન શું કહ્યું એટલા માટે કે હું દીપક છું એવું જે માન્યું તો કે ફર્સ્ટ રોંગ બિલીફ, પહેલી અજ્ઞાન માન્યતા. અને આ અજ્ઞાન માન્યતા હોય, આ ફર્સ્ટ ફંડામેન્ટલ બેઝિક રોંગ બિલીફ હોય તો બીજી બહુ બધી રોંગ બિલીફો ઊભી થઈ જાય કે હું આટલી ઉંમરનો છું, હું આ ગામનો છું, હું આટલું ભણેલો છું, બધું થાય કે ના થાય? બધું ક્યારે ચોંટે? પહેલી ફર્સ્ટ રોંગ બિલીફ હોય તો. એટલે ફર્સ્ટ ફંડામેન્ટલ રોંગ બિલીફ હોય તો આ બીજી બધી બિલીફ હોય તમને ચોંટે વર્ગે, પછી એ જ રોંગ બિલીફ ના હોય તો બીજી બધી ઓટોમેટિક ખરી પડે કે ના ખરી પડે? સમજાય? એટલે આપણા જે શાસ્ત્રોમાં જે કહ્યું ને એમાં આશીષભાઈ એવું કીધું કે આ મોક્ષે જવા માટે કે મુક્તિ માટે તમારે કશું કરવાની જરૂર નથી, ખાલી બે જ વસ્તુ, અહંકાર ને મમતા ગયા અને પોતે કોણ છે જાણ્યું એટલે બધો નિવેડો. સમજે? અહંકાર ને મમતા, ઈગો, 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 ઈગો ઇઝ એન એટેચમેન્ટ. તો એટલે શું કીધું કે હું અહંકાર કહું ને ઈગો તો તમને સમજાય નહીં. અચ્છા ઠંડુ પાણી આવ્યું બરાબર ને? તમે સર ઠંડુ અહંકાર આપણે કોને કહીએ? આશીષભાઈ સમજવા માટે કે અહીંયા કોઈ અમેરિકા આવ્યો હોય અને આવીને કોઈની સાથે મોટેલનો ધંધો કર્યો, નોકરી કરીએ, એકાદ વર્ષ નોકરી કરે ને પછી બધે લેવા માટે એક બે મોટેલ લે અને સક્સેસફુલ જ્યારે 3-4 વર્ષમાં પાસ, વ્યવહાર કેવો થઈ ગયા બધા સાથે? એનો આખો હવામાં ઉડે કે ના ઉડે? ભાઈ નવો આવ્યો તો તમને તમને આમ ભાઈ બાપા કહેતો હોય ને પછી આમ હવામાં, ભાઈ હવામાં ઉડે કે ના ઉડે? તમારે સામે ના જોવે એટલે તમે શું કહો કે આને બહુ અહંકાર આવી ગયો છે? આપણે કહીએ ના કહીએ? તો વાત ખોટી નથી કે બહુ અહંકાર આવી ગયો આપણે કહીએ, એક સમજવા માટે કે આ તો જે છે ને એ બહાર દેખાય એવું છે, સ્થુભાગ છે, ગ્રોસ ઇગોઇઝમ છે. અને ભગવાન જે ઇગોઇઝમ કહેવા માંગે છે, ભગવાન જે અહંકાર ને મમતાનો ત્યાગ કરવાનો કહે છે ને, ભગવાને અહંકાર કોને કહ્યો? તો કે આ તમે દીપક, દીપકભાઈ થઈને જીવો છો ને તમે પોતે જે દીપકભાઈ ને દીપકભાઈ થઈને જીવો છો ને તમે પોતે જે છો એ તમે જાણતા નથી. અરવિંદભાઈ સમજાય? એટલે કે તમે અરવિંદભાઈ થઈને આખું જીવન જીવો છો એટલે તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, અને જે નથી એ માની અને આખું જીવન જીવો છો. એટલે કે તમે તમારી ગાદી પર નથી બેઠા, બીજાની ગાદી પર બેઠા છો. એને ભગવાનની ભાષાનો સટલ ઇગોઇઝમ કહેવાય.
અને આ અહંકારને લઈને શું થાય કે ડગલે ને પગલે સમયે સમયે તમને નવા કર્મો બંધાય કરે, આઈધર પાપ ઓર પુણ્ય, બે જાતના કર્મો હોય ને, પાપ ને પુણ્ય, એ પાપ બંધાય કે પુણ્ય બંધાય, પછી પાપ ને પુણ્ય બંધાયા પાછો એને ભોગવવા માટે બીજો જન્મ લેવો પડે કે ના લેવો પડે, એટલે બીજો જન્મ લે, પછી આ જન્મ જે પાપ પુણ્ય બાંધ્યા બીજા જન્મમાં એને ભોગવે, પાપે ભોગવે ને પુણ્ય ભોગવે, પાછું ભોગવતા ભોગવતા બીજા નવા પાપ પુણ્ય બાંધે, એમ એની સાયકલ ઓફ લાઈફ એન્ડ ડેથ, જીવનભરનું ચક્કર છે, ચાલ્યા જ કરે, પણ હું કોણ છું એ જાણે એટલે સાયકલ બ્રેક થાય. કેમ બ્રેક થાય? તો કે હું કોણ છું જાણે એટલે ભગવાનની પાસેનો અહંકાર જતો રહે, અને અહંકાર ને મમતા કનેક્ટેડ હોય, એટલે અહંકાર જાય એટલે મમતા જતી રહે, સમજાય? અહંકાર જાય એટલે મમતા જતી રહે, આ સુધી સમજાય ને? તો પૂછી લેજો કોઈ શબ્દ સમજમાં ના આવે તો, કારણ કે પાછા તમે ક્યાં નહીં આવવાના ને, પણ સ્વાયલી માં ના પૂછતા, સ્વાયલી માં ના પૂછતા. એટલે આ અહંકાર ને મમતા જાય ત્યારે આપણું કામ થાય, તો કે અહંકાર ને મમતા જાય ને પોતે ખરેખર કોણ છે એનું ભાન થાય ત્યારે આપણું કામ થાય. એટલે કર્મનો આધાર અહંકાર, એટલે કે હું કરું છું, પોતે ખરેખર કરતો નથી પણ માને શું કે હું કરું છું, એટલે એને અહંકાર કહેવાય. બીજી રીતે વાત કરી, સમજાય? આપણે બોલીએ તો ખરા ને બધું ભગવાન કરી નાખી, બધું ઉપરવાના હાથમાં જવું જ કોણ, તમે કોક નાખો બધું ઉપરવાના હાથમાં છે કોને, પછી દીપક ભાઈ કઈ કઈ પ્રોબ્લેમ કઈ ભૂલ કરે તો પછી કોને આતે ભૂલ કરે, એમ કહો કે નાખો, એને ભૂલ કરે કે ભગવાને ભૂલ કરી, સમજે? આ કોન્ટ્રાડિક્શન. એટલે આપણે શું દૂધ મારા દહીંમાં પગ રાખીએ, સારું સારું થાય ને તો મેં કર્યું મેં કર્યું, કંઈક બગડે તો મારા હાથમાં નથી, તો ઉપરવાના ભગવાનના હાથમાં. એટલે બંને બાજુ બોલીએ, ક્રિસ્તવની ભક્તિ કરતા હોય તો શું કે, જીવ તો સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, આવું બોલે કે ના બોલે? બા બોલે કે ના બોલે? આવું કે જીવ તો સિદ્ધને સૂચના કરે, કૃષ્ણ કરવું હોય તે કરે, તો પછી આપણે બધું કૃષ્ણને હોપી દેવું પડે ને, એટલે પછી આપણો ચિંતા કરવાનો અધિકાર નહીં ને, આપણો ચિંતા કરવાનો રાઈટ નહીં ને, અરવિંદભાઈ બરાબર? જો આપણે કહીએ કે ભાઈ આ કૃષ્ણ કૃષ્ણની ભક્તિ, અને કહીએ કે ભાઈ આ બધું જે કઈ કરા કરવાની હોય, પણ ચિંતા કરો, દીપકભાઈ તમે નહીં કરતા હો, ચિંતા કરવાની, પણ થઈ જાય ખરી, તમને થાય આશીભાઈ? તમને થાય? તમને તમને શું નામ તમારું? શ્રેયા. શ્રેયા, શ્રેયાબેન તમને થાય ચિંતા? મને એમ કે તમારા દીપકભાઈ લગ્ન કર્યું એટલે બધું એમને હોપી દીધું ને, ચિંતા વિંતા બધું હોપી દીધું, દીપકભાઈ તમે બહુ પાકા કેવા, શ્રેયાબેન દીપકભાઈ બહુ પાકા કેજો, તમને બધું હોપી દીધું, મને મને ખબર નહીં સોંપ્યું કે નહીં, પણ જો સોંપી દીધું તો બહુ પાકા કહેવાય, પાકા કહેવાય. ખરેખર એવું છે, આમ જોઈએ ને પછી વાત કરું, કારણ કે થોડું ડાયવર્ટ થઈ જશે. આ જે પોઈન્ટ આપણે કીધો ને, તો કે આપણે કહીએ ખરા કે બધું ભગવાનના હાથમાં છે, કે આ સ્વામિનારાયણ હોય તો શું કે, મારી મરજી વિના રે કોઈથી તરનું ન તોડાય, આવું કે મારી મરજી હોય કોઈથી તરનું તોડાય નહીં, પણ પછી ભક્તિ કરતા હોય પણ કંઈક થાય તો કોઈ અપમાન કરે તો કંઈક ના કહે કે એને મારું અપમાન કે હું જોઈ લઈશ, એટલે ભાઈ પણ ભગવાનની મરજી વિનાથી અપમાન થયું નહીં, અપમાન થાય ખરું? ભગવાનની મરજી વિના અપમાન તો થાય નહીં, તો પછી આ ભગવાનની મરજી છે તો પ્રસાદ તરીકે સ્વીકારી લે ને, કે ના એ નહીં. એટલે આપણે ફાવતું હોય ત્યાં ભગવાનની વાત કરીએ, ના ફાવે ત્યાં પછી બધું ફેરવી નાખીએ, એટલે કોન્ટ્રાડિક્શન. એટલે ધર્મના રસ્તા પર આપણે પ્રગતિ કરવી હોય ને તો આ કોન્ટ્રાડિક્શન જાય તો પ્રગતિ થાય. જે તમે પૂછ્યો તમારો તો રાઈટ છે ને,
એમનો રાઈટ કહેવાય, મોનાબેન એમનો રાઈટ કહેવાય, તમારો ના કહેવાય એમનો કહેવાય. એટલે આ કર્તાપણાનું જે ભાન છે, ડુઅરશિપનું જે બિલીફ છે, એને ભગવાને અહંકાર કહ્યો. અને એ અહંકાર ફ્રેક્ચર થાય ત્યારે પોતે કોણ છે પોતાની જાતને જાણે. તમે કહો ને પોતાની જાતને જાણે. આ તમે જુઓ કે કૃષ્ણ ભગવાન હતા તેમને એમને અર્જુન વચ્ચે બધો સંવાદ થયો, ગીતા થઈ બધી. આપણે ગીતા વાંચીએ કરીએ બધું કરીએ ને, પણ કહીએ ખરા કે ગીતામાં તો બધું આખું એસન્સ આપ્યું છે, ગીતા એટલા ઊંચામાં બધું કહીએ, પણ ગીતા વાંચીએ આપણે સમજાય કેટલું? અરે વાહ, પરફેક્ટ બોલે, કશું થઈ ગયું. જો સમજાય ને, આપણે જેટલું સમજાય ને એટલું પરિણામમાં આવે. સમજાયું જ ના હોય, કુવામાં જ ના હોય તો હવાડામાં શું આવે? કુવામાં હોય તો હવાડામાં આવે ને. એવું છે કે સાચી સમજણ પડે ને એટલે પ્રેક્ટિસમાં ઓટોમેટિક આવે, લાવવાનું ના આવે. મેં પેલા દાખલો ના પેલું પોઈઝન હોય એને સમજણ પડી કે આ પોઈઝન છે, પછી એની પેલી બોટલની નજીક એ નહીં જાય. એને પ્રેક્ટિસમાં લાવવું પડે, ના લાવવું પડે. એ તો કે આ તો ઊંધી સમજણ છે, સમજણની આંટી છે એટલે માર ખાઈએ છીએ. એ સમજણ જો છતી થઈ એટલે માર ખાવાનું બંધ થઈ જાય. દાદા ભગવાન શું કે, ઊંધી સમજણથી સંસાર છે અને છતી સમજણથી મુક્તિ છે. સિમ્પલ વાત છે, પણ એકદમ એકદમ તમને અંદર થાય કે ના, પરફેક્ટ વાત છે. ઊંધી સમજણથી સંસાર છે અને છતી સમજણથી મુક્તિ છે. ઊંધી સમજણ કોને કહેવાય? તો કે આ શ્રેયાબેને રસોઈ બનાવી હોય અને મીઠું જ્યાં વધારે પડ, હવે એમના હાથે જો વારંવાર મીઠું વધારે પડી જતું હોય તો એક બે વાર થાય, ભાઈ તમને શું થાય કે આ અઠવાડિયામાં ત્રીજી વાર થયું, ધ્યાન રાખવા થાય કે ના થાય, એક સમજવા માટે. તો કે આ શું છે? તો અંદર સમજણમાં શું છે કે મીઠું આ શ્રેયાબેન વધારે રાખે છે. તો કે આ શ્રેયાબેન મીઠું વધારે નાખે છે, ઊંધી સમજણ કહેવાય. કારણ કે એક બાજુ તમે કોઈ બધું ભગવાનના હાથમાં છે, તેમના હાથમાં નહીં ને. બીજી બાજુ આપણે કર્મનો સિદ્ધાંત માનીએ કે ના માનીએ, પ્રિન્સિપલ ઓફ કર્મ માનીએ કે ના માનીએ. તો પ્રિન્સિપલ ઓફ કર્મ શું કહે છે? કે તમે પાછલા જો જીવનમાં જે કર્મો બાંધેલા, જે કર્મો ચાર્જ કરેલા, એ કર્મો આ જન્મમાં ડિસ્ચાર્જ થાય છે. એટલે જે કર્મો બાંધેલા હવે પ્રારબ્ધ કર્મ સ્વરૂપે ફળ ભોગવાય છે. બરાબર? તો તમને જે ખાવાનું મળે તમારું પ્રારબ્ધ કર્મ કહેવાય ને. તો તમને મીઠા વધારે મીઠાવાળું ખાવાનું મળ્યું તમારું પ્રારબ્ધ કર્મ કહેવાય ને, કે બનાવવાની ભૂલ કહેવાય. તમારા પક્ષમાં બોલું છું, તમે દૂરથી આ તો પણ ના. એટલે આ તમારી આજે તમારો એ પાપનો ઉદય છે એટલે તમને ટેસ્ટી ખાવાનું ના મળ્યું, કે કઢી તમને નોર્મલ ટેસ્ટી ના મળી ગયા, મીઠું વધારે પડી ગયું. બરાબર? તો હવે એના માટે તમારે એમને બ્લેમ કરાય? તે ના, તમારો પ્રારંભ કરવો છે એટલે એમને બ્લેમ ના થાય. હવે આવી એક જ તરફની સમજણ રાખો ને એ છતી સમજણથી કહેવાય, અને એમને બગાડ્યો એવું રાખો એ ઊંધી સમજણથી, એટલે છતી સમજણથી મુક્તિ. સમજણ છતી થાય એટલે કંઈ પણ આવું થાય ને તમને રાગ દ્વેષ ના થાય, અને જેને રાગ દ્વેષ ના થાય એના માટે મુક્તિના દરવાજા ખુલે કે ના ખુલે?
સિમ્પલ વાતો, સિમ્પલ ખ્યાલ આવે, વાત તમને ખ્યાલ આવે ને, પૂછજો ભાઈ, ભાઈ પૂછજો, હા બરાબર નહીં કહેતા, પૂછજો. હા મારો એક પ્રશ્ન છે, તમે અહંકાર ને મમતા બે વસ્તુ કરું, અહંકાર વચ્ચે સમજાયું બરાબર, પણ મમતા વસ્તુ શું છે અને મમતા છોડવા માટે કયું એવું જ્ઞાન ઉપાય કે જે મારા પર મગજમાં ટસી જાય, ઉંમર થાય તેમ તેમ આપણી મમતા ઓછી થવી જોઈએ, ઉંમર થાય અને એ જે મમતા જે રહે છે એ ચિંતા રહે છે આપણી, એમ શું થશે મારું, શું મારા બધા કુટુંબનું શું થશે, મારી પ્રોપર્ટીનું મારું શું થશે, તો એ મમતા છોડવા માટે મમતા વસ્તુ શું છે? મમતા કેવું છે, મમતા એટલે આપણે એટેચમેન્ટ કે નહીં, સિમ્પલ ઇંગ્લિશમાં એટેચમેન્ટ, આસિસમાં ગુજરાતી સમજાવી એટેચમેન્ટ. અને કેવું હોય કે તમે એટેચમેન્ટ રાખો ને સંસારમાં, પણ એને એક બાઉન્ડ્રી રાખવી પડે. બાઉન્ડ્રી આપણે શું કે મમતાની બાઉન્ડ્રી નથી રાખતા. દાદા ભગવાને વાત કરી કે મમતા રાખવી હોય ને ખાલી દેહ પૂરતી રાખજો, દેહ પૂરતી, એ મમતાની બાઉન્ડ્રી કહેવાય. ખ્યાલ દીપકભાઈ, દેહ પૂરતી, દેહને સાચવજો, સાયકલિંગ કરાવજો, જીમમાં લઈ જજો, થોડું આમ કે માપમાં ખાજો, ડાયટિંગ ના કરતા માપમાં ખાજો, ડાયટિંગ તો હારું એ ના ચાલે, માપમાં એટલે થોડું ભૂખ લાગે, થોડું ઓછું ખાઈએ, ફૂલ ટમી ના ખાઈએ, અને એક તો કે એ દેહ પૂરતી મમતા રાખીએ, દેહનું એટલે કે દેહનું ધ્યાન રાખીએ, દીપકભાઈનું થોડું ધ્યાન રાખીએ, એ ચાલીએ ત્યાં સુધીની બાઉન્ડ્રી હોય. પણ પછી આપણી બાઉન્ડ્રી તો વિસ્તરે, આ મકાન પર જાય, પત્ની પર જાય, છોકરાઓ પર, મા બાપ ભાઈ બહેનો હોય, પાછા એ વિસ્તરે. તો દાદા શું કહે છે, બીજું કંઈ ના હોય ને તો મમતાની બાઉન્ડ્રી, એની બાઉન્ડ્રી નક્કી કરે. તો કે આ દેહને દુખે કરે, આ ની દુખતો હોય તો ધ્યાન તો રાખવું પડે ને, કે આ માથું દુખતો ધ્યાન તો રાખવું પડે ને, હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ થાય ધ્યાન તો રાખવું પડે ને, તો કેટલા પૂરતી બાઉન્ડ્રી રાખે, મમતાની બાઉન્ડ્રી એટલા પૂરતી, એનાથી આગળ નહીં. અને ઠાકોરભાઈ તમારા માટે અહંકાર જાય ને, એટલે આજે ભાન થયું હું શુદ્ધાત્મા છું, એ અહંકાર હું ઠાકોરભાઈ છું એની સાથે મમતા કનેક્ટેડ છે. અને જેવો આ થયો કે ના હું તો શુદ્ધાત્મા છું, એટલે એ ભાગ આખો ઉડી જાય. એટલે આમ ભગવાનની ભાષામાં જે મમતા કે ને, એ મમતા ઉડી ગઈ. એટલે તમે મકાન ને આ બધું હોય ખરું, એટલે બીજા કહે કે આ છે આ છે આ છે, પણ મમતા ઉડી ગઈ. એટલે એક સાદો દાખલો આપું, આશીષભાઈ તમે આમ કે નવી ગાડી લાવ્યા, અને જરા મોટી ગાડી લાવ્યા, પેલા કદાચ સર્વિસ બિલ્સ વધારે છે, તો તમે ગરાજમાં પેલી જૂની ગાડી નાખો તો ફટલી નાખી દો, તો પછી આમ એવું જ આમ ફટાફટ નાખી દીધી, નાખીને એટલું બાજુમાં ખુરશી કંઈ પડ્યું ધ્યાન ના આવ્યું તો ગાડી પર સ્ક્રેચ પડી જાય, તો શું થાય? હજુ તમે શોરૂમમાંથી ડિલિવરી લઈને ઘરે આવ્યા છો, હું તો કહું ઇન્સ્યોરન્સ છે, બધું છે, પણ તો એ કંઈક થાય કે ના થાય? થાય ને, થાય કે હજી તો કે આજે એની એની પેલી એ નથી કરી, શું કહેવાય, પૂજા નથી કરી. આપણે તો ઘરે આવીએ, સાથીઓ સ્વસ્તિક દોરીએ, એના બધું ચાર પાંચ ચાંદલા કરીએ, એમ કરીએ ને, તો પૂજાય નથી કે ના, લીટો પડી ગયો, સ્ક્રેચ પડી ગયો, તો સ્ક્રેચ ગાડી ઉપર રહે કે તમારા દિલમાં પડે? દેવ તો કે સ્ક્રેચ ગાડી પર જ રહેવો જોઈએ, દિલમાં ના પડવો જોઈએ. એટલે હા પણ પડે ગાડી પર, રહે દિલમાં. આ છે ભગવાનની વાત, આ છે કે સ્ક્રેચ ગાડી ઉપર રહે અને તમે અંદર દિલમાં ના પડે, તમે ગાડી ગમે એટલી ભોગવો છો કે આમ છ છ મહિને નવી બદલી નાખો છો ને, તો એ તમને બંધન નથી. પણ સ્ક્રેચ હૃદયમાં પડે તો ગાડી તમે 10 વર્ષ ચલાવો તો એ બંધન છે. સમજાય વાત છે?
તો કે આ શું એટલે કેવી રીતે જીવવાનું છે? તમે પ્રાપ્ત ને ભોગવો ખરા અને અપ્રાપ્ત ની ચિંતા ના કરો. પ્રાપ્ત ને ભોગવવામાં વાંધો નથી, પણ આપણે માલિકી ભાવ સાથે ભોગવીએ છીએ. આપણે મમતા ઉભી થાય, મારું છે, એટલે પછી શું થાય કે ઘરમાં જે બધી મમતા ઉભી થઈ હોય ને, એટલે ભાઈ કઈ પાઘું પાછું થાય ને, પહેલી અસર આપણને થાય, થાય કે ના થાય? ઘરમાં દીકરો માંદો પડે તો અસર થાય કે ના થાય? દીકરી માંદી પડે અસર થાય કે ના થાય? દીકરામાં દીકરો માંદો પડે અસર થાય કે ના થાય? હવે દીકરાનો દીકરો માંદો પડે તો દીકરો અને એના ગુરુ બંને કરવાના જ હોય ને, તો એ તમને અસર થાય કે ના થાય? ઘર ના પડે હશે ને, સમજતા પડે? હા, આખી ના પડી. ગુરુ તો સમજે ને, એ તો સમજે. કેની વાળા પાકા હોય તે આપણે વિસાવ સર બહુ રહેતા હોય ને, એટલે જો એ લોકો જોડે રહીને પાકા થઈ જાય. એ વિસાવ સર કોમિટી બહુ પાકી, આપણે ગુસ્સા ના રહે. આપણું પટેલિયાનું તો કામ જ નહીં એમાં. પટેલો હોય ને એનું તો કામ જ નહીં, ઓટીમાં ચાલશે. પણ પટેલ હિંમત વાળા હોય, ડેરિંગ વાળા હોય, અને પેલા ગણતરી વાળા હોય, અને બીજું એક કોમ્યુનિટી એકબીજા માટે આમ એકબીજાને સાચવી લે, એમ આપણે એકબીજા સાથે લડીએ, કેટલો ફરક પડે? સમજે? એકબીજા સાથે એટલે પેલો આગળ આવતો હોય ને એટલે પેલો ટાંટિયો ખેંચે, અને પેલો પડતો હોય તો એને ટેકો આપીને ઊભો કરે, બરાબર ને? વિસાવ વર્ષો લેવા ને એકદમ સમજી ગયા. અરે હું થોડા વખત ગયેલો, આમ ઓબ્ઝર્વ કરું ને, આપણે સત્સંગ કરવા જો કંઈ ગુસ્સા નથી આપણને, એવું એ પાકી બાઉન્ડ્રી હોય ને, બાઉન્ડ્રીની અંદર આપણને એન્ટર જ ના થવાય. તો મારે ચાલી તું બધા સાથે. તો આજે કહ્યું મમતાની બાઉન્ડ્રી એક લિમિટ રાખવી, ભાઈ મારે મમતા કેટલી રાખવી છે? તો મારા દેહ પૂરતી બહુ હોય તો કે તમે બે છો કે મારે તમારે રિટાયરમેન્ટ પૂરતી રાખવાની, એનાથી આગળ નહીં. આપણે મમતાની બાઉન્ડ્રી નક્કી કરી નાખ પડે, કારણ કે જેટલી મમતા હશે ને એટલી પીડા તો થાય કે ના થાય? દેહ પૂરતી મમતા ઓછામાં ઓછી પીડા. હવે તમે બે જ છો તો યાર મેં રાખી લેવાની જરા, અને હું ના પડું તો પેલા મારે પણ. એટલે આ મમતાની બાઉન્ડ્રી નક્કી કરી પડે. તમારા માટે આ નિકાલી મમતા છે, એટલે નિકાલી મમતા તમે આવું કંઈક થાય ને ત્યારે આપણે જાગૃત થઈ જઈએ, આપણે શુદ્ધાત્માની ગાદી પર બેસીએ અને આ ઠાકોરભાઈની મમતાને જોઈએ, એટલે એ ડિઝોલ્વ થતી જાય. આવું સિમ્પલ છે. છોકરાઓ પાદરે જાય, ખેતરમાં કોઈ ખેતરમાં બોરડી હોય ને, બોર પાડીને ખાય. તો દાદા કે અમે જઈએ ખરા, અમે પાડીએ ખરા, ખાઈએ ખરા, અને અમને અંદર શું હોય એક અમને અંદર શું હોય એક અહંકાર પોસાય. જો એની ખેતરમાં એના ખેતરમાં જઈને બોર ખાઈ જાય, એમ સમજે? એટલે ક્યાંક અહંકાર પોસાય. એટલે આમ ચોરીની દાન જ નહીં, પણ પેલા બધા ખેતરમાં એ કરતા હોય પ્રોટેક્શન, તો કે જો એના ખેતરમાં જઈને ખાઈ જાય ને, પાછું શું થાય કે એમના બીજા ભાઈબંધો ગયા હોય તો બોર તો પાડે, ત્યાં ખાય ખરા, અને પછી ખિસ્સામાં ભરી ભરીને લાવે. તો દાદા કે અમે ખિસ્સામાં ક્યારેય ભર્યું નથી. પછી અમે જ્ઞાન થયા એમની વાત કરે ને કે અમે ખિસ્સામાં ક્યારેય બોરા ભર્યા નથી. કેમ? તે પહેલેથી કે અમારામાં લોભ જ નહોતો. કે લોભ હોય તો ભરે ને, કે પણ પેલો કે આ અહંકાર થોડો ખરો, અને અહંકારને લઈને કોઈક અમને કે આમ પાછો ભાઈ શબ્દ ના વાપરે ને તો આખી રાત ઊંઘ ના આવે, ખાલી અંબાલાલ કે ને તો ઊંઘ ના આવે, કે એવો ભારે અહંકાર હતો. એટલે અરવિંદભાઈ પાછ સમજી ગયા, આજે રોંગ બિલીફ છે, આ રોંગ બિલીફ. પછી આ ફર્સ્ટ રોંગ બિલીફ હોય તો બીજી રોંગ બિલીફ ઊભી થાય કે ભાઈ આ મારા પત્ની છે, એ સેકન્ડ રોંગ બિલીફ.
પછી આ મારી દીકરી છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, કાકો છે, મામો છે, બધી બધી રોંગ બિલીફો ઊભી થાય. પછી હું આટલા વર્ષનો છું, આ ગામનો છું, આટલો ભણેલો છું, બધી રોંગ બિલીફો ઊભી થાય. એ બધી રોંગ બિલીફ ચોટે ક્યારે? ફર્સ્ટ ફંડામેન્ટલ બેઝિક રોંગ બિલીફ હોય તો. એટલે હું કોણ તમે આપણે પોતાની જાતને જાણવા માટે તો બીજી મહેનત ના હોય. આ અહંકાર મમતા જાય એટલે પોતાની જાતનું ગ્રહણ થઈ જાય. હા કેમ બેસવાનું સતી? હા ત્યાં ખુરશી પર ટેકો આવીને બેસો તો મમતા જુદી વાત છે. મમતા એટલે આપણું એટેચમેન્ટ છે આપણું. અને આ લોભ, લોભ એટલે સુખ ભોગવાનો લોભ. મમતા ને કેટલા ઘર લઈ જાઓ બધા છોકરા, ના ના, સુખ ભોગવાનો લોભ. હમણાં તો ખાધું એ સુખ ભોગ્યું, હવે કાલે શું? તો ખિસ્સામાં લઈ લેજો તો કાલે ખિસ્સામાં. પણ અમારા બારે કેવું હોય કે છોકરાઓ માટે લઈ જઈએ કે આ હસન તો મમતા એ થઈ ને. હા એ બરાબર, એકલ ના બરાબર. એટલે બીજું કેવું હતું સ્કૂલમાં? એટલે બીજું કેવું એવું હતું નહીં. એમ કે ઘરે બીજા માટે લઈ જઈએ, બધા મોટા મોટા હતા. પણ આજે અમને જે વાત કરી ને કે અમને લોભ નતો, લોભનો છાંટો નહીં. અને એ જમાનામાં બધાનામાં લોભ ભરપેટ પડેલો હતો. કારણ કે વસ્તુઓ હતી ને, પૈસા નતા, એટલે લોભ બહુ પડેલો હતો. એટલે આજે ખાલી વાત છે ને, આ દ્રષ્ટિ બદલાવી જોઈએ. આશીષભાઈ સમજાય? આ દ્રષ્ટિ જે તમે અત્યારે દ્રષ્ટિમાં શું બેઠતી? હું આશીષભાઈ છું. એ દ્રષ્ટિ ઊંધી છે. એ દ્રષ્ટિ છતી થાય કે હું આત્મા છું એટલે કામ પતી ગયું. એટલે કિંમત તમે શું કરો છો એની નથી, કિંમત દ્રષ્ટિ બદલાય એની. ગઈકાલે યાદ મેં એક દાખલો આપ્યો હતો. અમે આશુભાઈ 92 નાઇજીરિયા જઈ ગયા. નાઇજીરિયામાં આ કેન્યામાં ઈસ્ટ આફ્રિકામાં બધા આપણા ગુજરાતી બહુ હોય, અને એ ત્યાં વેસ્ટ આફ્રિકામાં ગુજરાતી ના મળે. સિંધી હોય, સાઉથ 80% તો સિંધી હોય ભાઈ, સાઉથ ઇન્ડિયા હોય, પંજાબી હોય, રાજસ્થાની હોય, એટલે ગુજરાતી 2-5% હોય. હવે ધીરે ધીરે વધે છે. તો અમે ગયા તો એટલે રાજસ્થાની ત્યાં રહ્યા હતા. તો રાતના પહોંચ્યા પછી સવારે પછી ફ્રેશ થઈને આવ્યા આમ નાસ્તો કરવા માટે. તો ટેબલ પર બેઠા તો એ બેને ભજીયા બનાવ્યા હતા, અને જોડે ભાઈ શીરો બનાવેલો. શીરાને હિન્દીમાં એ લોકો હલવો કે. ચેતનભાઈ હલવો તો પછી એમને શું પેલો ચમચો ભરી ભાઈને આપ્યો. તો અમને થાય ખરું હવાર નાસ્તામાં આ શીરો એમ. પછી અમે વિચાર્યું કે આ રાજસ્થાની છે ને, એટલે આપણે જેમ પહેલો દિવસ હોય તો કંસાર બનાવીએ એવું આજે સત્સંગ માટે પહેલો દિવસ છે, એટલે કે અમને સેકન્ડમાં બનાવ્યો છે. સારો હલવો એ શીરો ખાધો એ ખરો, પણ સારો એનો ટેસ્ટ જ ના ભાવે. દીપકભાઈ સમજાય? ટેસ્ટ ના ભાવે. કારણ કે મૂક્યો એટલે પૂરો તો કરવો પડે ને, તો માંડ માંડ પૂરો કર્યો. પછી આ બીજે દિવસે ભજીયા બીજી જાતના બનાવ્યા. પેલા મેથી ને ભાઈ બનાવ્યા, પછી કઈ દાલ વડા બનાવ્યા, અને એવી તમે તો અલગ અલગ બનાવે. પણ શીરો તો એને જ પડ્યો ગરમ ગરમ બનાવ્યો. એટલે આમાં અનુભવ થઈ ગયો ને, તે ચાખ્યો ને અનુભવ થયો ને. કારણ કે હારો માંડ માંડ પૂરો કરેલો, આમ દવા જેવો લાગે. અરવિંદ ડૉક્ટર છે લખો ના પાછા કે દવા જેવું લાગે છે. તો દવા જેવું લાગે તો માંડ માંડ પૂરું કર્યું. પણ દવા તો ગુણ કરે ને, હારું આ તો ખબર જ નથી પડતી. તો એટલે અમે બધા એક એક ચમચી લીધો. તો સાહેબ પેલા બહેન કંઈક અચ્છા નહીં હોય, હવે એવું ક્યાંથી કંઈક અચ્છા નહીં હોય એવું બોલાય કેવી રીતે? એમ કે પહેલી જ વાર મને મળ્યા હતા, હું એમને નહોતો, એ મને ના ઓળખે. હવે એમને બનાવવાનું કહું કે ના મને નથી ભાવતો, આ સારો નથી, એવું ના બોલાય ને. કાઢી મૂકે મને લીધે શું આપણે કંઈક મને નથી ભાવતો શું થાય એમ. એટલે હવે 3 દિવસ બનાવ્યો. એ ચોથે દિવસે અમે લોકો ઉપરથી ઉતર્યા ને, તો રસોડાથી એમ પસાર થવાનું, તે રસોડામાં બેન ઊભા હતા, મારું ધ્યાન ગયું. તે તો ઊભા હતા ને બધું ગેસ ઉપર પેલી પાણી પણ મૂકેલી, તવો પણ મૂકેલો ફ્રાઈંગ પાન.
હારું મને તો અંદર ધ્રાસકો પડ્યો કે હારું આજે આ શીરો જ આવવાનું છે. ઓકે, અંદર ધ્રાસકો પડી ગયો, આજે શીરો જ આવશે. હવે થાય શું હારું, આપણા જેવું તો કહેવાય નહીં કે મને તમારો શીરો ભાવતો નથી કે કોઈને નથી ભાવતો, એવું કહેવાય. એટલે પાછો મને શીરો બનાવતા આવડે ખરો, એટલે હું જ્યાં શું લાવો દોઢ ડાપણ કરવા જાઉં, લાવો કાં આપણો શીરો શીખવાડી દે ગુજરાતી સ્ટાઇલનો. તો એ ગુજરાતી સ્ટાઇલનો બનાવે તો ભાવે તો ખરો. મારે સીધું તો કહેવાય નહીં કે તમારો રાજા સાહેબ સ્ટાઇલનો મને નથી ભાવતો અને તમે આ ગુજરાતી સ્ટાઇલનો બનાવો, એટલે મારે ધીરે રહીને મારે પૂછવું પડે ને, બેન તમે આ શીરો કઈ રીતે બનાવો છો? એટલે એને કહ્યું કે આ બદામ છે ને એને કે આ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખું છું અને પછી એને ઘીમાં સાથીને એનું ઘીમાં એ કરીને એનો શીરો બનાવે છે. એટલે મને ખબર પડી કે આ શીરો ઘઉંના લોટનો નથી, પણ બદામનો છે. હવે આશરે જો હું નાનલો હતો ને ત્યારે મેં ક્યારેય બદામનો શીરો નહીં ખાધેલો. શીરા ઉપર એટલે બદામની કરચો નાખે, એમ બદામનો શીરો ખાધેલો નહીં, સમજે? એટલે મને તો બદામના શીરાનો ટેસ્ટ જ ખબર નહીં, એટલે મને કેમનો ભાવે એમ. પણ જ્યારે મને ખબર પડી કે આ શીરો બદામનો છે, એટલે પછી અમે ચાર આપતો પુત્રો હતા એ ખરે, પછી જઈને પેલા બીજા ત્રણ જણા કાનમાં ફૂંક મારી કે પેલો શીરો આપણે ભાવતો નથી ને તો બદામનો, સમજે? તારો એ દિવસો બધાને ભાવ્યો, ભાવ્યો નહીં પણ ભાવમાં તો બધો ખલાસ કરી નાખ્યો. સેવન સમજાય? હવે તમે જુઓ કે ત્રણ દિવસ સુધી શીરો એ જતો, બનાવનાર એ જતા, ખાનારા એ જતા, તો ચોથે દિવસે કઈ બદલેલું? ચોથે દિવસે શીરો એ જતો, બનાવનાર એ જતા અને ખાનારા એ જતા, તો ત્રણ ત્રણ દિવસે શીરો ભાવ્યો ને દવા જેવો લાગ્યો, અને ચોથે દિવસે બધાને ભાવે કે ના ભાવ્યો, તો બહારથી કઈ બદલાવ્યું છે? તે ના, કશું બદલાયું નથી, ખાલી અંદરથી દસથી બદલાઈ ગઈ કે આ શીરો બદામનો છે, તો બધાને ભાવવા માંડ્યું. એવું આ સંસારમાં કેવું હોય કે અત્યારે દસથી કઈ તરફ છે? તે દસથી બહારની તરફ છે, બહિર્મુખી તરફ છે. એ દસથી 180 ડિગ્રી ટર્ન થઈને પોતાના આત્મા તરફ થાય, એટલે અંતર્મુખી થાય, એટલું જ કરવાનું હોય. હવે દસથી બહિર્મુખી હોય ત્યાં સુધી કાર ઉપર સ્ક્રેચ પડે તો હૃદયમાં સ્ક્રેચ પડે, અને દસથી અંતર્મુખી થાય તો સ્ક્રેચ કાર ઉપર જ રહે, અંદર ના પડે. એટલે જ્યારે દસથી અંતર્મુખી થાય તો બહારના સંજોગો ના બદલાય. સમજ, પેલામાં જેમ શીરામાં સંજોગ બદલાય છે, તો કે ના, બહારના સંજોગ નથી બદલાય, અંદરથી દસથી બદલાય. એવું આ જે કહ્યું ને, પોતાને જાણવા માટે એ ખાલી દ્રષ્ટિ બદલાય, એટલે પોતે પોતાને જાણી લે. આવું આવું સુંદર છે. દીપકભાઈ, લોકો ના માને કે બહુ મહેનત કરવી પડે, તો એવું કમાવા માટે આટલી મહેનત કરવી પડે છે, આ લગ્ન કર્યા પછી કેટલી મહેનત કરવી પડે, કરવી પડે ના કરવી પડે? આ તો હાથો પાડો, ડબલ મહેનત કરવી પડે. હા, ડબલ મહેનત કરવી પડે. કમાવા માટે આટલી મહેનત કરવી પડે તો મોક્ષ માટે કેટલી બધી કરવી પડે. પણ આમ જે ખરેખર શું છે, દાદા ભગવાન એક વાક્ય છે, અધર્મ અધર્મ કરવો, અધર્મ અઘરામાં અઘરો છે, મોસ્ટ ડિફિકલ્ટ એટલે ડિફિકલ્ટ અધર્મ. ધર્મ સહેલો છે, ઈઝી છે, અને મોક્ષની એટલે મુક્તિની પ્રાપ્તિ કરવી તો કે આ દુનિયામાં સહેલામાં સહેલી વસ્તુ હોય તો મોક્ષની પ્રાપ્તિ કરવી. આવું દાદા કે બરાબર છે ને? કેમ તો બધા મારી એ તો જુઓ છો, બોલવામાં ભૂલ કરી ને, ભૂલ ઊંધું બોલ્યો નહીં ખરેખર. એવું દાદા એવું કીધું કે અધર્મ ડિફિકલ્ટ છે, કઠિન છે, ધર્મ સહેલો છે, અને મોક્ષે જવું એ સહેલામાં સહેલું આ દુનિયામાં કઈ હોય તો મોક્ષે જવું. દાદા એ સમજાવ કેવી રીતે, દાખલા તરીકે
સેવન તમારું નામ કે તમારો દાખલો બહુ ચાલે ને વાંધો નહીં. હવે સેવન દાખલા તરીકે તમે માની લો કે તમે જૂઠું બોલો છો, સમજી લો આગળ તમે ખાલી આમ લાઇટલી વાત કરું. દીપકભાઈ તમે સાચું ના માનતા ભાઈ, હા તમે જૂઠું બોલો છો બરાબર. પણ તમે આમ મોનાબેનને તમે ચાર પાંચ ફ્રેન્ડ હો, મોનાબેને કંઈક વાત કરી આમ જૂઠી વાત કરી, પછી તમને મહિના પછી બીજી ફ્રેન્ડ મળે અને એ જ કંઈ વાત નીકળે તો તમે કેટલું ધ્યાન રાખવું પડે કે હારું મેં આ મોનાબેનને આ વાત કરી છે અને આ પાછા બે ભેગા થશે એટલે મારે પાછું રાખવું પડે ને. અને તમે સાચું બોલતા હો તો એટલે જૂઠું બોલવું અઘરું છે કે નહીં? જૂઠું બોલવું એ અધર્મ કહેવાય કે ના કહેવાય? એટલે અધર્મ કઠિન છે, બહુ બોજો રહે. અને સાચું બોલતા હોય તો કંઈ બોજો જ નહીં, એટલે ધર્મ આસાન છે. અને મોક્ષે જવું એ સહેલામાં સહેલું કેમ કીધું અરવિંદભાઈ? મોક્ષે જવું એ સહેલામાં સહેલું કેમ કીધું? તો કે મોક્ષે જવું એટલે શું કે પોતે જે છે એ થવાનું છે, સમજાય? પોતે જે છે થવાનું, એમાં મહેનત હોય હા કે ના તો બોલો. આમાં કઈ બોલો હા પાડી આપણું જર્મન સાહેબ, હા એમાં મહેનત ના. આ તમે શું ભણેલા? એન્જિનિયર. કયા એન્જિનિયર? મિકેનિકલ. ઓ તો બધા આપણા એન્જિનિયર બહુ છે ને, હું એન્જિનિયર છું. હું પેલા તગારા પાડવા છે સિવિલ એન્જિનિયર. તમે તમને અથવા છો તો ના કહેવાય તો મિકેનિકલ. તો તમારો જે આ જન્મ થયો ત્યારે તમે એન્જિનિયર હતા, હશે બધું સમજાય? તમારો જન્મ થયો ત્યારે તમે શું હતા? તમે શું છો? ડોક્ટર. અરે તો તમે જન્મ થયા ડોક્ટર તો હોય જ નહીં ને. તો તમારો જન્મ થયા તમે ડોક્ટર નતા, બરાબર? સીધી સિમ્પલ વાત. હવે ડોક્ટર થવા માટે કે એન્જિનિયર થવા માટે તમારે કેટલા વર્ષો મહેનત કરવી પડી? ડોક્ટર મને કેટલા વર્ષ ખબર નથી, એન્જિનિયર ખબર, બાવીસ વર્ષ, બરાબર. તો તમે જે નતા એ થવા માટે બાવીસ વર્ષથી મહેનત કરવી પડી કે ના કરવી પડી? પણ તમે જે છો એ થવું હોય તો મહેનત હોય? જે હોય થવું મહેનત ના હોય? આપણે દાખલો નથી આવતો સિંહનું બચ્ચું આમ છૂટું પડી ગયું, ભરવાડ લઈને ચાલવા માંડ્યો જોડે જોડે, એને દયા આવી કે આ બિચારું આ નાનું હતું તે લઈ ચાલો, તે પેલું ઘેટા બગડા જોડે ચાલે એટલે એને શું થાય કે હું આ લોકોના જેવું જ છું. પછી થોડા બે ચાર પાંચ કલાક એટલે સિંહની ત્રાળ સાંભળીને એટલે પાછું એની સામે ધંધા કરી તો બધા ઘેટા બગડા ભાગી ગયા, સમજાય? તો એને હું સિંહ છું એ રિયલાઇઝ કરવામાં કેટલી વાર લાગી? તો જરાય વાર ના લાગી. કેમ? તો કે સિંહ હતો માટે ઘેટા બકરા જેવું છું એટલે એને પાછો સિંહમાં વાર લાગે ના લાગે? એવું આ દાદા ભગવાન એવું કહેતા હતા કે આ હું દીપક છું, હું દીપકભાઈ છું એ રોંગ બિલીફ થઈ, હું આશીષભાઈ છું એ રોંગ બિલીફ થઈ. એ રોંગ બિલીફ છે ત્યાં સુધી સંસાર છે. અને એ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય અને આમ ડૉક્ટર સાહેબે કીધું ને કે પોતે કોણ છે જાણે, પોતાને જાણે એ જાણે, એટલે શું થયું કે પછી એ બધું પેલું ભ્રાંતિવાળો ભાગ ઉડી જાય. અને ભ્રાંતિવાળો ભાગ ઉડી જાય એટલે શું રહે? પ્યોર આઈ રહે. ખ્યાલ? પ્યોર આઈ એટલે શું? આ આઈ આઈ વિથ માય, સમજે? એટલે કેપિટલ આઈ ઇન્ટુ નોટ કોમા, આઈ પ્લસ માય ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા, અને આઈ વિધાઉટ માય પરમાત્મા. આટલું સહેલું છે, સહેલું નથી? સહેલું જ છે ને. હા છે તો સહેલું પણ હા, એ સંજોગ, એ જાણવાનો સંજોગ આવવો જોઈએ. જાણવાનો સંજોગ આવે તો ખરેખર સહેલું છે, સમથિંગ યુનિક, સમથિંગ અમેઝિંગ. અને ખરેખર એવું છે
કે આના માટે મહેનત ના હોય, મહેનત ના હોય. આ દાદા ભગવાન અમને મળ્યા ને, અમારી પાસે મહેનત જતી રહી, અમે કોઈ મહેનત નથી કરી. ને આ તો બધા બહુ સારા, બધા મહેનત બહુ કરે. આ દક્ષાબેન તો બહુ મહેનત કરે, એ બધું આ વાંચે ને આ વાંચે ને આ વાંચે ને સામાયિક એનો પ્રતિબંધ કરે ને શિબિરો કરે ને બહુ મહેનત કરે. અને અમે બધા તેવા આપણા અંગૂઠા છાપ હતા ને કે દાદા મળ્યા પછી દાદાના પુસ્તકો નથી વાંચ્યા કે કશું જ નહીં, આમ કંઈક સમજવા માટે. એટલે ખરેખર એવું છે કે મહેનત કરવાની જરૂર નથી, ખાલી દ્રષ્ટિ બદલાય એટલી જ જરૂર છે. દીપકભાઈ સમજ્યો, શ્રેયાબેન તમને સમજ્યો ને, પાકું એ હું તમારી ફેવરમાં બોલું છું. બધું પેલું કીધું આ રસોઈ બગડી જાય તમને વળશે નહીં હોય. સાહેબ એક સવાલ હતો. હા, મમતા અને પ્રેમ જે અંતર છે, અને મમતા સેલ્ફ સેન્ટ્રિક થઈ જાય જ્યારે પ્રેમ તમને વિસ્તાર આપે, એવી મારી સમજ છે. ટૂંકમાં મમતા અને પ્રેમ, એટલે મમતા આખો વિસ્તાર હોય, એવું કહે છે ને, પ્રેમ વિસ્તાર આપી શકે. કે તમે ખાલી તમારા માટે નથી વિચારતા, તમે બધા માટે, સૃષ્ટિ માટે વિચાર કરો. એટલે આપણે અહીંયા શું, અહીંયા શું થાય છે, બધા સેલ્ફ સેન્ટર્ડ હોય, સેલ્ફ સેન્ટર્ડ. એટલે પતિ પત્ની હોય ને એ બંને સેલ્ફ સેન્ટર્ડ હોય, રહેતા હોય સાથે, પણ બંનેનું એકાઉન્ટ જુદું જુદું હોય કે ના હોય, સમજે. પછી એને પેલા એવું હોય કે આ મારા પૈસા, અને હવે આ દુનિયામાં આપણે જેને પ્રેમ કહીએ છીએ ને એને પ્રેમ નથી કહેવાતો, એને આસક્તિ કહેવાય. પ્રેમ એટલે વન વે આપવાનું હોય ને, જ્યાં કોઈ જાતની અપેક્ષા જ ના હોય, એક્સપેક્ટેશન ના હોય, ત્યાં પ્રેમ કહેવાય. અને ભગવાને એવું કહ્યું કે આપણે પ્રેમ સ્વરૂપ થવાનું છે. એટલે તમારો દુશ્મન હોય ને એને તમે પ્રેમ આપી શકો, તમારો વિરોધી હોય ને એને તમે પ્રેમ આપી શકો. એટલે જે પ્રેમ સ્વરૂપ થાય ને એ આખી દુનિયા સાથે અભેદ હોય, અને જે મોક્ષના માર્ગે ચાલતો હોય એ આખી દુનિયા સાથે અભેદ થાય. એટલે કે એનો વિરોધી હોય ને તો સામાન્ય વિરોધ કરવાની છૂટ, એને અંદર ભેદ ના પડે, આવું છે. અને બીજું શું હોય કે પ્રેમ સ્વરૂપ થયો હોય, આ જે વન વે પ્રેમ, તો જ્યાં પ્રેમ હોય ને ત્યાં દોષ જોવાનો ના હોય, અને ભૂલ જ ના દેખાય, ભૂલ ના દેખાય. અને આ તો આસક્તિમાં તો શું હોય કે આસક્તિનો પારો ચડ્યો હોય ત્યાં કશું ના દેખાય, અને પારો ઉતરે એટલે બધું જ દેખાય કે ના દેખાય. પૂર આવ્યું હોય ને ત્યારે ખાલી ઉપર પાણી પાણી જ દેખાય, પણ પૂર ઉતરી જાય એટલે બધો કચરો મૂકીને જાય કે ના જાય તો બધું દેખાય ને. આ આસક્તિનું એવું હોય, વધે ઘટે વધે ઘટે. જ્યારે પ્રેમ એક ધારો હોય ને વિધાઉટ એની એક્સપેક્ટેશન, અપેક્ષા વગર, એટલે આવો પ્રેમ, આવા પ્રેમ સ્વરૂપ થવાનું એ આપણા જીવન એ છે. અને ક્યારે થવાય, પોતે પોતાને જાણે પછી પ્રેમ સ્વરૂપ થવાય. પોતે પોતાને જાણે એટલે અંદર એટલો બધો આનંદ આનંદ મળ્યો હોય તો ચા ફીકી લાગે ના લાગે, કે ફીકી લગાડવી પડે, ઓટોમેટિક લાગે ના લાગે. એવું આ જ્ઞાની કેવા હોય કે એમને એ અંદરનું સુખ, અંદરનો આનંદ, એ પરમનન્ટ બ્લીસ, પરમનન્ટ હેપી એવી હોય ને, કે આ બહારના સંસારના વિનાશી સુખો એમને ઓટોમેટિક ફિક્કા લાગે, ફિક્કા કરવા ના પડે. અને બહાર જગતના લોકો શું કે ભાઈ આ તો બધા વિનાશી સુખો છે, આ વિનાશી સુખોનો ત્યાગ કરો, આ છોડો, આ છોડો, આ છોડો, બધું કંઈક ના કે. ભાઈ છોડવાનું નથી, અંદરથી ટેસ્ટ જતો રહેવો જોઈએ. તો કે આત્માનું સુખ ચાખે, પોતે પોતાને જાણે ને એનો જે દરસલ સુખ ખુલ્લું થાય, એ આવરણ ખસે, એટલે એ જે બધું સુખ ખુલ્લું થાય એટલે બીજું બધું ફીકું પડે કે ના પડે. એટલે સંસારમાં રહેવામાં વાંધો નથી, સંસારમાં જે મળ્યું એ ભોગવવામાં વાંધો નથી,
પણ અંદરનું સુખ ખુલ્લું થયું અને ફિક્કું લાગે એટલે નવું બંધાય નહીં. પછી પછી તો ચોંટે નહીં કશું. કારણ કે આપણા મ્યુઝિયમ હોય ને, મ્યુઝિયમ જોવા જઈએ કે ના જઈએ? હવે મ્યુઝિયમ જોવા જઈએ તો મ્યુઝિયમમાં જાત જાત બધી વસ્તુ લાવીને સંગ્રહ કરીને મૂકી હોય, આપણે બધું જોઈએ ખરા ને, જોઈએ કરીએ, એટલે આ જોઈ જોઈને આગળ જઈએ, મ્યુઝિયમમાંથી કશું જોડે લઈ જઈએ ખરા? તેના એવું આ સંસાર એ મ્યુઝિયમ જ છે. ખાલી એને આ જુઓ, હવે મ્યુઝિયમમાં તમે બધું જુઓ જાણો એટલે અંદર આનંદ થાય ને પછી બહાર જતા રહો. તો સંસારમાં આવું જ છે, આ જોવાનું જાણવાનું. માલિકી ભાવ કરીએ ને ત્યાં માર ખાવો પડે. માલિકી ભાવ કે આ મારું છે ને, શું થાય આપણે ગુજરાતીઓને શું થાય કે દાખલા તરીકે ઇન્ડિયાથી અમેરિકા આવે તો આપણી ગુજરાતી ભાષા શું કહે, ભાઈ દોરી લોટો લઈને આવેલા. આ તમારી કન્યાની ભાષા દોરી લોટો લઈને આવેલા, તે કશું કશું હોય નહીં, ઘણીવાર ટિકિટના પૈસા બધા બધા પાસે ઉઘરાયા હોય પછી પાછા આપે. જો કશું હોય ને આવે ને પછી એને સંજોગ ભેગા થાય, મોટું એમ્પાયર ઊભું થાય, તેને શું થાય કે આ બધું મેં ઊભું કર્યું થાય કે ના થાય, હું કમાયો થાય કે ના થાય. તમે ખાલી ખાલી હાથે આવ્યા હો, નહીં આવીને તમે પેલા 50-60 લઈને કમાઈ ગયા તો અંદર ના રે એમ થોડું રે કે ના રે ખરું. પણ એ કેવું છે, આપણને સ્વરૂપ જ સમજાતું નથી. એનું સ્વરૂપ લક્ષ્મીજી આવે તો લક્ષ્મી ચાંદલુક કરવા થાય, મોઢું ધોવા જવાનું ના આવે. આપણે આવે એટલે એનો સ્વીકાર કરવાનો, વેલકમ કરવાનો. પણ પછી હમણાં કોઈ પૂછે કે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે તો શું કહીએ આપણે? રાહુલ બોલે ને ચંચળ એટલે પછી સમજાય નહીં. લક્ષ્મીનો સ્વભાવ કેવો છે? જો આ દાદા ભગવાનની શોધખોળ છે આખી. દાદા કે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે? ના કમાયો હોય ત્યાં સુધી કમાવાની ચિંતા, બરાબર છે? કમાય પછી સાચવવાની ચિંતા, અને જાય તો ચિંતા કરાવે કે ના કરાવે? તો લક્ષ્મી સ્વભાવ ચંચળ નહીં, લક્ષ્મીનો સ્વભાવ ચિંતા કરાવવાનો છે. એક વાસ્તવિકતાની વાત છે. પાછું આપણે આપણે જે પેલી દ્રષ્ટિમાં આવરણ આવી ગયા ને, આપણે દેખાય નહીં, સમજાય નહીં. આ દાદાને એક જણ જેમ છે તેમ બધું દેખાય. તો કે આનો સ્વભાવ કેવો છે? તો કે આ ચિંતા કરાવવાનો સ્વભાવ છે તો એ બધાની પાછળ પડે કે ના પડે, ને શું માનીને પડે કે આ લક્ષ્મી મને સુખ આપશે, આ લક્ષ્મીજી મને સુખ આપશે એવું માનીને પાછળ પડે કે ના પડે? લક્ષ્મીની પાછળ પડાતું હશે? લક્ષ્મી તો નારાયણના ધર્મપત્ની કહેવાય, નારાયણના પત્ની કહેવાય ને. લક્ષ્મીજીની પાછળ પડે નારાયણ નારાજ ના થઈએ? નારાયણ નારાજ થાય તો આપણે સુખી થઈએ ખરા? ખાલી આમ લાઇટલી સમજવા માટે. તો કેવું દ્રષ્ટિ બહારની તરફ છે ત્યાંથી શું થાય, આ બહારનું બધું દેખાય. બહારનું આ બધું હું જોઉં, બહારનું આ બધું મને દેખાય તો મને શું થાય? આ વસ્તુઓ જોઈ જો મને અંદર મોહ ઊભો થાય ને, પછી અંદર લાગે કે આમાં સુખ છે, આમાં સુખ છે. આ ઘર તો આવું હોવું જોઈએ, આવો સ્વિમિંગ પુલ હોવો જોઈએ, આવો ગાર્ડન હોવો જોઈએ, થાય કે ના થાય? એટલે કે આવી ગાડી હોવી જોઈએ. એટલે કે આ દ્રષ્ટિ બહિર્મુખી છે, એક્સ્ટ્રોવર્ટ છે, એટલે બહારનું બધું જોઈ અને આ વસ્તુમાં આ મટીરિયલમાં સુખ છે એવી બિલીફ ધીરે 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 ઊભી થતી. અને પછી જ્યાં જ્યાં બિલીફ ઊભી થઈ, જોઈને અથવા બીજાનું જોઈને, આપણે જોઈએ ને કે સારું આને અહીં પછી મોટું મકાન છે એટલે સુખી છે, અહીં જો બહુ પૈસા છે એટલે સુખી છે, આનું સારું આમ સમાજમાં સ્ટેટસ છે એટલે સુખી છે. એટલે આપણે પછી એ સુખ પ્રાપ્ત કરવા માટે બધા પ્રયત્નો કરીએ. ખાલી તમને એક સાદી વાત, સાદો જ પ્રશ્ન કરું, કઈ કશો વાંધો નહીં. ચાલો તમને પૈસામાં સુખ લાગે, ગાડીમાં સુખ લાગે, મકાનમાં સુખ લાગે, આ દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ હોય ખરી કે જે તમને સુખ આપી શકે?
આશીષભાઈ, આ દુનિયામાં કોઈ પણ વસ્તુ હોય ખરી જે તમને સુખ આપી શકે? જે મળ્યું એમાં સંતોષ. અરે વાહ, સમજવા માટે કે કોઈ પણ વસ્તુ હોય આપણને કે આ વસ્તુ સુખ આપશે, પણ ખરેખર કોઈ પણ વસ્તુ સુખ આપે છે ખરી? હું તમને એક સાદો દાખલો આપું. આશીષભાઈ, આપણે ક્યાંક આમ લોંગ ડ્રાઈવ પર ગયા હોઈએ અને ભૂખ લાગી હોય, હું કહું ભાઈ મને તો ભૂખ લાગી છે, કંઈક ખાવું પડશે એમ, તમે ક્યાંક લઈ જાઓ મને રસ્તામાં કે બીજું કંઈક આવે તો. સારું, ત્યાં આગળ બધું ખાલી પીઝા જ મળે છે, આ તો અહીં તો બધું એક સાથે હોય, પણ આમ માની લો પીઝા જ મળે છે. તમને તમને તો પીઝા ભાવે ને? તમને ભાવે? હું પેલો ઇન્ડિયાથી આવેલો ને, એટલે મને આ પીઝા ભાવે નહીં. અત્યારે યંગસ્ટરને ભાવે, હવે તો મારી એવા ઉંમરથી ના ભાવે ને, જૂના જમાના લોકોને ઓછા ભાવે. ખાય ખરા, પણ તમને પીઝા ભાવે છે ને? એમને ભાવે છે. આ ભાઈ ખાય છે, મારા મધર છે એ ખાય છે, એક પીસ ખાઈ લે. એટલે જૂના જમાના કે 95 ઉંમર થઈ, એટલે જૂના જમાના ખાઈ લે. પણ દાખલા તરીકે એ એ પહેલાંના જે લોકો હતા જેને પીઝા ખાધા ના હોય એને શું થાય? એને એકદમ પીઝા આપો કે આ હું ચીકણું ચીકણું લાંબુ થાય કે ખાવાની વસ્તુ છે, નને આ તો નોન વેજ હશે, આવું એ થાય. એટલે પછી મારા જીવન શું થાય? ના, આ તો ખવાય જ નહીં, ખાવું જ નથી એમ. પણ મને ભૂખ લાગ્યો ને તમને પીઝા આપો, પીઝા બહુ સારો હોય, ટેસ્ટી હોય, સુગંધી સારી હોય, તમને ભાવે કહું, તમને મોંમાં પાણી આવે તો બે ત્રણ પીસ દબાવી દો. બરાબર છે? શું સમજી લો કે જો પીઝા સુખ આપે છે તો તમને સુખ આપે ને સુખ આપે. સેવન સમજાય? જો પીઝા સુખ આપે, તમે આમ સ્થિર થઈ ગયા, મને કઈ વાત સમજાય છે કે નથી સમજાય? તો મારે કઈ ભૂલ થાય છે? એટલે જો પીઝા જો સુખ આપતો હોય તો તમને સુખ આપે ને મને સુખ આપે, પણ એવું છે તો એને એવું છે નહીં, તો તમને સુખ કેમ આપાય છે? તમારી અંદર માન્યતા છે કે પીઝામાં સુખ છે, પીઝા હો યમી એમ, કે પીઝામાં સુખ છે, અને મારી માન્યતા નથી, તો કે આ પીઝા જે સુખ આપે છે એ સાચું સુખ આપે છે? તો એના માન્યતાનું સુખ છે. તમારું અંદર સુખનું આરોપણ તમને સુખ આપે છે. સમજે? યોર ઓન બિલીફ મેક્સ યુ હેપી ઓર અનહેપી, બટ ઇટ્સ નોટ અ રિયલ હેપીનેસ ઓર રિયલ અનહેપીનેસ. એટલે આને ભ્રાંતિ કહી. એટલે આખું જગત જે ભ્રાંતિમાં જીવી રહ્યું છે ને, તો કે એનું એનું બધું માનેલું છે કે ભાઈ આમાં સુખ છે, આમાં સુખ છે ને આમાં દુઃખ છે. સમજાય? હમણાં આપણું આ બાજુ કોઈ આવ્યો હોય એમ, કેનેડામાં આપણે યલો આપણે કેનેડામાં આપણું યલો નાઇટ ની તરફથી આવ્યો હોય ભાઈ, તો ત્યાં બહુ ઠંડી હોય, અહીંયા તો કઈ ગરમી ગરમી લાગે કે ના લાગે? એટલે કે જ્યાં એસી જ્યાં વધારે કરો ને એવું કેમ? અને આપણને તો આ નોર્મલ આ બરાબર છે, અને આપણે ત્યાં જઈએ તો આપણે એકદમ ઠંડુ ઠંડુ લાગે, આપણે કે બધું હીટર કરે કે ના ના તો બરાબર છે કે આ ઠંડુ નથી એમ. તો કે એની માન્ય એની જે બિલીફ ડેવલપ થઈ છે, આપણી બિલીફ ડેવલપ થઈ ફરક છે ને. એટલે બિલીફના આધારે એને ઠંડી એ સારી લાગે છે, અને પેલો ગુજરાતમાં અમદાવાદ બિલીફના આધારે ગરમી એ સારી લાગે, અને તેવી ડિગ્રી થયું ને તો એને નોર્મલ લાગે, અને પેલો ત્યાં હોય કેનેડામાં તેવી ડિગ્રી થાય, ઓ વેરી હોટ વેરી હોટ વેરી હોટ. તો એની માન્યતા છે, એટલે એના આધારે પછી એને દુઃખ લાગે. તો દાદા ભગવાન શું કહે છે? આ સંસારમાં હેપી થવું હોય ને, જસ્ટ ચેન્જ યોર બિલીફ એન્ડ યુ વિલ બી હેપી. સમજાય? હું ખાલી સાદો દાખલો તમને સમજાય કે હવે અમે લોકો ઇન્ડિયાથી આવીએ ને, એટલે અમે લોકો દેશી માણસ, એટલે અમારે ચા ભા કેવી જોઈએ? ઉકારેલી ને એવી જોઈએ ને, આખું દૂધ હોય, પહેલાથી ખાંડ નાખી હોય, ચા નાખી હોય, ચા નાખી થોડી ઉકારી હોય, જ્યાં કડક મીઠી ચા જોઈએ ને. અહીંયા આવીએ તો એ મળે નહીં, જામ
હવે એવું લાગે કે અહીંયા કે બધાને ડાયાબિટીસ હોય એવું લાગે, ખાલી સમજવા માટે. તો પછી ઉપર એ ખાંડ આપે તો ચાનો ટેસ્ટ બદલાઈ જાય કે ના બદલાઈ જાય? હશે આ મને ખબર હશે. તમે ચાને ચામાં પહેલેથી ખાંડ નાખીને બોઇલ કરો અને ઉપરથી નાખો, બંને ટેસ્ટ જુદા હોય કે ના હોય? સમજે? હવે હવે અહીંયા આવી, હવે હું પેલી પેલી ચાથી ટેવાઈ ગયેલો હોઉં અને અહીંયા આવું એટલે આ ચા આવી મળે એટલે શું થાય? હવે દરેક જગ્યાએ કહેવા જવાય કે તમે આમ બનાવો, આમ બનાવો, આમ બનાવો, મારે શું કરવું પડે? મારે અંદર અભિપ્રાય બદલવો પડે. નુકસાન કરે આ ચા વધારે સારી છે, ખાંડ ઓછી છે તો ભલે ખાંડ ઓછી છે, તો ટેસ્ટ ડેવલપ કરે ને ખાંડ વગરની ભાવશે. તો મારે મારી જાત સાથે વાત કરવી પડે ને અને એનો અભિપ્રાય બદલી નાખું તો આઈ કેન રિમેન હેપી. ને તો શું થાય કે હાલ આ અમેરિકા 2-3 મહિના ફરે ને પછી મજા જ નહીં, ચા જ નથી મળતી. સમજાય? એટલે આ બીજું બધું સારું હોય ને એ ભોગવાય. તો ભગવાન એટલે દાદા ભગવાન શું, જસ્ટ ચેન્જ યોર બિલીફ એન્ડ યુ વિલ બી હેપી. પછી આગળ શું વાત કરી કે આ તમે જે સુખ ભોગવો છો ને માન્યતાના સુખો ભોગવો, ઇટ્સ નોટ રિયલી એક્ઝિસ્ટિંગ હેપીનેસ, ઇટ ઇઝ જસ્ટ સિમ્પલી બિલીફ બેઝડ. આપણે હિન્દુસ્તાની છે, આપણે રિયલ પોતાને જાણી અને રિયલ હેપીનેસમાં આવવાનું છે. વી હેવ ટુ એન્ટર ધ ડોમેન ઓફ રિયલ હેપીનેસ, ત્યારે આપણું કામ થાય. સમજાવી વાત છે? પૂછો, પ્રશ્નો કરજો, હું તો દીધે રાખું બંધો આ પ્રશ્નો કરું. તમારે કઈ પૂછ્યું તો પૂછો, હા આજે ફસાઈ ગયા તો પૂછી લેજો. હવે ફસાયેલા સારું નહી, હા સાચી વાત છે, બરાબર. અને કેવું છે એટલે મનુષ્ય જીવનનો આ ધ્યેય છે કે હું કોણ છું એ જાણવું, એ મનુષ્ય જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય. અને એ ધ્યેય પ્રાપ્ત કર્યો તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. આપણે શું કહે, મનખા દેહ સાર્થક થયો. અને એ દેહ પ્રાપ્ત ના કર્યું, ખૂબ પૈસા કામ ગયા એટલે સારા કામો કરે ને પુણ્ય બંધ હશે, દેવગતિ કે મનુષ્યમાં સારો જન્મ મળશે, પણ મનુષ્ય જન્મ સાર્થક થયો ના કરે. એટલે આપણે આ લક્ષ્યમાં રાખીને જીવન જીવવાનું. સમજાવી વાત? એટલે પહેલાં જે શરૂઆતમાં જે વાત કરતો હતો ને એની પર આવી હવે ટાઈમ થયેલો મને કહેજો ચેતનભાઈ, મને ખબર નહીં પ્રયત્નો આજવાનું હોય એટલે મને ખબર જ ના પડે. આપણે કેટલા વાગ્યા સુધી વાત કરવાની છે? કેટલા વાગ્યા સુધી વાત થાય ના તમે, મારે તો કંઈ મને નહીં આ બીજું જમવાનો ટાઈમ બધું સાચવવું પડે ને, કાલે બધાને જોબ પર જવાનું હોય. એટલે મને તો તમે જે 7:30 કહો 8 કહો 8:30 કહો મને કોઈ પ્રોબ્લેમ નહીં, તમે તમારી રીતે મને એમ કહી દેજો, હું એ રીતે વાતો કરી લઉં ને. લક્ષને કોન્સ્ટન્ટ કેવી રીતે રાખવાનું? કાં તો કેટલા વાગ્યા સુધી બેસવાનું છે મોના બેન? આપણે કેટલા વાગ્યા સુધી ચાલવા ચલાવવાનું છે? તમને જેટલી વાર સુધી વાત કરવી હોય, આ બધા કામ વાળા છે. હું અમને તો ટાઈમ છે એટલે તમે જેને કામ વાળા હોય ને એનઆર પર જવું હોય એ લોકોને પૂછી લઈએ. ના બરાબર, અરે તમે એટલે કહ્યું આપણે કેટલા વાગ્યા કેટલા અત્યારે? 8 વાગ્યા. એક કામ કરીએ, કદાચ મારે જમીન પર જવું હોય ને તો આપણે 15-20 મિનિટ પૂરું કરીએ, 2 કલાકનું ચાલશે? 2 કલાક સાડા 8 સુધી ચલાવીએ, પછી આપણે ઓફિશિયલી પૂરું કરીએ, પછી કોઈને બેસવું તો આપણે બેસવું આરામથી, બરાબર. હશો ભાઈ તમારી જે વાત છે ને લક્ષ્મી પછી કરીએ જરાક, આપણે નવા નવા છે ને પછી, પણ જતા પેલા વાત કરી લેજો. એટલે આપણે જે ધર્મની વાત કરતા હોય ત્યાં અટકી ગયેલા, પછી આપણે તમે જે જવાબ આપ્યો ને એટલો સારો જવાબ આપ્યો કે પોતાને જાણવાનું એક વાત કરી ને, તો ધર્મ એટલે મેં પ્રસંગ ધર્મ પામ્યા કોને કહેવાય, તેમને કે પોતાને જાણે ત્યારે, એટલે બહુ સરસ જવાબ આપ્યો. આપણે ધર્મમાં દાદાનું એક વાક્ય છે, સાચો ધર્મ કોને કહેવાય, કે કોઈ પણ ના આત્માને દુઃખ ના પહોંચાડે એ સાચો ધર્મ. એ વસ્તુમાં વાંચેલ છે એ વાત, બરાબર બરાબર.
એટલે કે તમારા મન વચન કાયના વ્યવહારથી કોઈને દુઃખ ના પહોંચે ને, આવું થયું એટલે તમે ધર્મમાં આવી ગયા. ભગવાનના નિયમ, ભગવાનનો નિયમ છે, લો ઓફ ધ ગોડ, કે તમારાથી કોઈને દુઃખ ના આપ્યું એટલે તમે ભગવાનના કાયદામાં આવી જાય. હું જે વાત કરવા માંગતો હતો ને કે ધર્મ પામ્યા ક્યારે કહેવાય, કે આપણે આ સંસારમાં છીએ, આપણા ઘરમાં રહીએ કે ના રહીએ, ઘરમાં ફેમિલી મેમ્બર હોય, બીજા બધા હોય, તો આપણને ઘરમાં કે બહાર અથડામણ ના થાય. અથડામણ સમજાય? અથડામણ ના થાય, કોઈની જોડે મતભેદ ના પડે, તો સમજવું તમે ધર્મ પામ્યા છો. અને અથડામણ થાય છે, મતભેદ પડે છે, તો તમે ધર્મ કરો છો. સમજાય? હું તમને ડિપ્રેસ નથી કરવા માંગતો, હું ખાલી તમને જાગૃત કરવા માંગુ છું. માથે હું પૂછ્યા નહીં તમને અથડામણ થાય છે, પણ ખાલી તમને આ થર્મોમીટર આપ્યું, તમારે જોઈ લેવાનું. આશીષભાઈ બરાબર ને? અથડામણ બંધ થઈ ગઈ એટલે આપણું કામ થઈ ગયું. જનરલી અથડામણ થાય કેમ દીપકભાઈ? અથડામણ કેમ થાય? તો બે આવે તો બે નામ મને ખબર છે. તમને કંઈક કશું કરવાનું હોય ઘરમાં, તો તમને શું થાય કે હું સાચો છું, અને સ્ત્રી બંને એવું થાય કે તમે સાચા છો, એમને એવું લાગે ના કે હું સાચી છું, એમ લાગે કે ના લાગે. હા પડો, આપણે ખાલી આમ જ વાત કરીએ છીએ, હા જ પડવાની. એટલે બંનેને એવું લાગે કે હું સાચો છું, અને એને લઈને અથડામણ થાય, કચકચ કે એને લઈને પછી અથડામણ થાય, બધી કચકચ થાય, ઝઘડો થાય ને, એટલે અથડામણ થાય. હવે આમ જોવા જઈએ, કોઈને પણ અથડામણ થાય, બે વ્યક્તિને અથડામણ થાય, તો ખોટ કોને જાય? જે સાચો હોય અને કે ખોટો હોય, બંને બંને આપણે ત્યાં જમણી બાજુ ડાબી બાજુ જ્યાં જગ્યા મળે ને ત્યાં નીકળી જઈએ. સિમ્પલ વાત, નીકળી જઈએ. પણ ઘરમાં શું થાય? ઘરમાં બે જઈને અથડામણ થાય ને, તો એને એવું થાય હું સાચો છું, હું કેટલી વાર છોડું, એક વાર છોડું, બે વાર છોડું, હવે તું છોડે. પણ કોઈ 18 વ્હીલર આવતો હોય ત્યાં આપણે જોઈએ છીએ હું સાચો છું ને તું ખોટો છે, ત્યાં હું કહે ભાઈ હું તો સાચો છું, મારી લાઈનમાં છું, મારી સ્પીડમાં છું, તારે સાઈડ આપી દે, હું તો નથી આપવાનું. એવું કરીએ કે ખોટું નહીં જોવાનું. અથડામણને અવોઈડ કરો. અથડામણ એટલે ત્યાં સામો સાચો છે એ ખોટો એવું નહીં જોવાનું. અને એ ને કે મેં તો બહુ પ્રયત્ન કર્યો, સામાને આપણી જોડે અથડાવવાનો રાઈટ, પણ મારે અથડામણમાં આવું નથી. આવું રાખીએ ને તો ધર્મ પામી ગયા એવું કહેવાય. બરાબર છે? આ સહેલું છે ને? તો દીપકભાઈ તમારો અનુભવ શું છે? ચાલો એટલે દાદા શું કે, દાદા બરોડામાં હતા ને, મોટા બરોડામાં વધુ રહેલા. દાદા દાખલો આપે તો દાદા કે હાજીરાવ ગાયકવાડ હોય એ બરોડાનો રાજા કહેવાય. બરાબર? હવે એ આવતો હોય, રસ્તા પર ચાલવા નીકળ્યા હોય, ને સામે પેલો આખલો આવે, મોટો આખલો હોય, આમ સિંગડા વિંતો વિંતો આવતો હોય, તો રાજા એમ કે મારું રાજ છે, ચાલ તું મને જગ્યા આપી દે. એવું કે તેના રાજા હોય ને તો એ સાઈડમાં થઈ જાય. કેમ? તો કે દેખાય, પરિણામ દેખાય છે. હવે જો સીધો જઈશ તો એ સિંગડું મારશે, મને વાગશે કે મારું હાડકું તૂટશે, એને કંઈ થવાનું નથી. સમજાય? સિમ્પલ વાત. અથવા તો રસ્તા પર ફૂટપાથ પર આપણે ચાલતા આવીએ ને વચ્ચે ઇલેક્ટ્રિકનો થાંભલો આવી જાય, તો આપણે એવું કહે કે આ તમારો તો રાઈટ ઓફ વે છે, એને મને જગ્યા આપવી પડશે. એમ તેના એવું ના કરીએ. સમજે?
અને તે આપણે તો સમજીએ ખરા કે હજી આગળ આપણે ચાલ્યા કરશું ને આપણું માથું એને વાગશે તો થાંભલાને ગોબો પડશે, મને ગોબો નહીં પડે, થાંભલાને જ પડે ને. ત્યાં આપણને પરિણામ દેખાય છે એટલે અથડામણમાં આવતા નથી, પણ જ્યાં જ્યાં આપણને અથડામણ થાય છે ત્યાં જેમ આખલો હોય કે આ થાંભલો હોય તો ખસી જઈએ ને, એટલે આપણે સામી વ્યક્તિને કહેવાનું નહીં કે તું થાંભલા જેવો છે કે તું આખલા જેવો છે, પણ અંતે એવું સમજવાનું કે આખલા જેવો છે એટલે મારે અથડામણમાં નથી આવવું. ચાલે ના ચાલે આવું આવું આટલું એડજસ્ટમેન્ટ લઈ લો ને એટલે પછી અંદર કશું ઊભું ના થાય. બાકી આ કેવી છે અથડામણ કે પેલા ઇન્ડિયામાં બધી ચકલીઓ આવીને અરીસામાં ચાંચો મારતી હતી ને, હવે તો પૂછી હતી કે અરીસામાં ચાંચો માર માર કરે, હવે આપણે જોઈએ ને આપણે દેખાય કે આ ચકલીને ભ્રાંતિ ઊભી થાય છે, કે આ ચકલીને ભ્રાંતિ ઊભી થાય છે કે અરીસામાં બીજી ચકલી છે એટલે એને ચાંચો મારે, ચકલીની ભ્રાંતિ આપણે દેખાય અને આપણે અથડામણ થાય ને આપણે ચકલી થઈ જઈએ આપણી ભ્રાંતિ આપણે ના દેખાય, એટલે આપણે માણસ છે ચકલી નથી. તો દાદા કે આટલું નક્કી કરો કે કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવવું નથી, ને અથડામણ બંધ થઈ ગઈ તો તમે ધર્મ પામી ગયા, ધર્મ પામી ગયો એ મોક્ષ છે. સિમ્પલ વાત, ચિંતાઓ ના થવી જોઈએ, હા કે ના તો બોલો, ચિંતાઓ ના થવી જોઈએ, તમને થતી નથી ને, બીજાનું ખાઈ જાવ, બીજાનું ખાઈ જાવ છો, એક સમજવા માટે કે ચિંતાઓ થવી ના જોઈએ. તો કે ચિંતા થાય છે માટે ધર્મ પામ્યા નથી, ધર્મ કરો છો, તો એવું કંઈક એવી કંઈક દ્રષ્ટિ પામવી પડે કે આપણી ચિંતાઓ બંધ થઈ જાય, ટેન્શન સ્ટ્રેસ ઉપાધિ એટલે કે આધિવ્યાધિ ઉપાધિમાં રહેવા છતાં આપણે સ્પર્શે નહીં અડે નહીં એવા થઈ જવું પડે, તો કે એને ધર્મ પામ્યા કહેવાય. અથવા બીજી રીતે કહીએ કે આપણો અહંકાર જતો રહે તો એ ધર્મ પામ્યા કહેવાય. અહંકાર પેલો જે મેં કહ્યું ને પોતે ખરેખર કોણ છે એ જાણે એટલે અહંકાર ગયો કહેવાય, એટલે અહંકાર જાય એટલે એને કર્મો. આવવા દાદા ભવાની વાત છે, આખી પૂછજો જે આપણે દસેક મિનિટ છે કે પૂછો એટલે મને સારું લાગે. આપણે આ વિચારો આવે છે ને વિચારો જેવા ઉઠીએ સાંજે સુવે ત્યાં સુધી સારા ખોટા વિચારો આવ્યા જ કરે આવ્યા જ કરે, એ મન મન કરે છે ને, મનને કંટ્રોલમાં કેવી રીતે કરવાનું, વિચારોને કંટ્રોલ કરવા માટે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરો, પ્રેક્ટિકલ દાખલો જો. આખું જગત શું માને કે વિચારને હું કંટ્રોલ કરું ને તો મનને કંટ્રોલ કર્યું, મનને વશ કર્યું. પણ મન કેવું છે, મન આવતાનું નથી, પાછલા અવતારનું આપણે લઈને આવેલા છીએ. આશે ભાઈ સમજાય, પાછલા અવતાર લઈને આવેલા છે, તો પાછલા અવતાર આપણે મન બાંધ્યું કેવી રીતે, તો કે આપણને આ જે જે સંજોગ ભેગા થયા ને એમાં આપણે સંજોગો પ્રમાણે મનને બાંધ્યું. કેવી રીતે આમ કે હુ ઇઝ અ ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ, તો આપણે જે જે સંજોગ ભેગા થયા તો કે ઓપિનિયન ઇઝ અ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર. એટલે આખા દિવસમાં આપણે ઓપિનિયન આપીએ ને અંદર ઓપિનિયન ફોર્મ થઈ જાય અને પછી એ વાણીમાં આવે, અંદર સૂક્ષ્મ વાણીમાં આવે કે બહાર સ્થૂળ વાણીમાં આવે, એટલે નવું મન આખું બંધાતું જાય. એમ એમ કરતાં કરતાં આખી બંડલ ઓફ થોટ્સ આખી ભેગી થાય, પછી બીજા અવતારમાં એ બંડલમાંથી પ્લેસ ટાઈમ એ બધા સંજોગ ભેગા થાય ને એ પ્રમાણે પેલું ફૂટે અંદર. હમણાં હડાટ થાય એટલે તમને થાય ને ચાલો આ પૂરું કરે તો સારું થાય કે ના વિચાર, પણ 7 વાગે તમને એવો વિચાર આવે કેમ, તો કે ક્ષેત્ર છે પણ સમય નથી, ટાઈમિંગ નથી. એટલે મનમાં અંદર બધું પડેલું હોય ખરું પણ ફૂટે ક્યારે, એનો સંજોગ ભેગા થાય ત્યારે. અને કઈ વસ્તુ ફૂટે, તો કે ઉપરથી ટપકી પડે ના, આપણે બાંધીને લઈને આવેલા છે એમાંથી જ બહાર આવે,
સમજે? એટલે હવે શું થાય કે અત્યારનું જે મન છે એ એક્ઝોસ્ટ થતું ડિસ્ચાર્જ થતું મન છે, ડિસ્ચાર્જ થતું મન. હવે એ મન ડિસ્ચાર્જ થતું એટલે આપણે આપણું કામ શું હોય તો કે મન ખાલી થઈ રહ્યું છે એને જોજો કરવાનું. સમજે? એટલે મનમાં રાતે કંઈક એવું થાય ને, બહુ બધા વિચાર આવ્યા કરતા હોય ને, ઊંઘ ના આવતી હોય તો આપણે શું કરવાનું? મનને જોવાનું ચાલુ કરવાનું. મનમાં એક વિચાર આવે કે ભાઈ કાલે સારું આ આજે આ કામ રહી ગયું ને, કાલે ઉઠીને પહેલાં એ કામ કરવું પડશે, એટલે આપણે દીપકભાઈને કહીએ ઓકે ભાઈ નોટેડ, ચાલો ખાવા ઉઠીએ કામ કરશું. હવે બીજું બતાવે કે સારું પેલું આનું આમ થયું ને, આપણે આને આમ પહેલું ને આમ કરવું પડશે, તો ઓકે નોટેડ. એટલે આવું તમે કરો ને એટલે તમે મનને જોનારા થાય, મનથી છૂટા પડે. અને મનથી છૂટા પડો એટલે મન દોડી દોડીને ભાઈ થાકી જાય, અને પેલું મન જોડે આપણે દોડીએ સારું આપણે થાકી જઈએ. સમજે? એટલે કે વિચારોને બંધ નથી કરવાના, ભાઈ મનના ઘોડા પર આપણે બેસવાનું છે, અને આપણે મનની જોડે જોડે દોડીએ તો આપણે થાકીએ. આ સુધી સમજે? આ થોડો કેમેરા વચ્ચે ને તમારું પેલું મારા મારા પર બરાબર મને પેલું જે બ્લોક થાય ને, એટલે આ સમજવા માટે. એટલે જે મારી જે વાત હતી ને કે આ આપણે અલ્ટિમેટલી મનથી એ છૂટા પડવાનું છે, આ દેહથી એ છૂટા પડવાનું છે, વાણીથી છૂટા પડવાનું છે. આ દાદા ભગવાનની એવી દશા હતી 1998 જે જ્ઞાન પ્રકાશ થયો કે પોતે મનથી વાણીથી કાયાથી મુક્ત થયા, છૂટા થયા, અને છતાંય એની જોડે જતા. સમજે? કે તમારે ભાવના એટલી રાખજો કે આવી દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ જાય, કે જેથી ચિંતા ના થાય, અથડામણ ના થાય, અને હું કોણ છું એનું ભાન રહે. આ કૃષ્ણ ભગવાન હતા તો અર્જુન યુદ્ધના મેદાનમાં કૃષ્ણને પ્રશ્ન કરે છે ને કુરુક્ષેત્રના મેદાનમાં, અને એ પણ શું થાય છે કે કૃષ્ણને રથમાં ચક્કર મરાવે છે અને બધું કહે છે કે જો આ બધા તારા મિત્રો છે એનું રક્ષણ કરવાનું, આ બધા તારા દુશ્મન છે તારે હણવાના છે મારવાના છે. એટલે અર્જુને શું થાય છે કે આ મારા દુશ્મનો આ તો મારા ભાઈઓ છે, મારા ભાઈઓ, મારા સગાવાલા, મારા ગુરુ, મારા પિતામહ. એટલે મમતાને લઈને એને અંદર મનમાં વિષાદ ઊભો થાય છે. એટલે ગીતાનું પહેલું ચેપ્ટર વિષાદ યોગ એવી રીતે છે, વિષાદ યોગ. એટલે વિષાદ ઊભો થયો એટલે પછી એને પોતાનું ગાંડિયું ધોઈ મૂકી દીધું કે મારે આ યુદ્ધ લડવું નથી. અને પછી વાત કોને કરે? એટલે બધા કૃષ્ણને પ્રશ્ન કરે છે. કૃષ્ણને પ્રશ્ન કરે, કૃષ્ણ જવાબ આપે, એને સમજાય નહીં પાછું. આ સિવાય ખ્યાલ એ હતો બહુ સીધો, એટલે કૃષ્ણને પ્રશ્ન કરે, કૃષ્ણનો ઉત્તર આપે, એમાં ના સમજાય પાછો પ્રશ્ન કરે. એટલે કે પરિપ્રશ્ને ન, વારંવાર પ્રશ્ન કરતા કરતા આ ગીતાના 18 અધ્યાય બહાર આવી ગયા. આ કર્મયોગ ને જ્ઞાન વિજ્ઞાન યોગ ને ભક્તિ યોગ ને સાંખ્ય યોગ ને બધું બહાર આવી ગયું. એટલે ભગવાને તો આખું આખું બધું એને આપી દીધું, જ્ઞાન આખું પીરસી દીધું, પણ એની હાલત શું થઈ? અર્જુને છેલ્લે કહી દીધું કે મારી મતિ મૂઢ થઈ ગઈ છે. મતિ મૂઢ શબ્દ સમજાય? નાઉ માય ઇન્ટેલેક્ટ ઇઝ બ્લન્ટ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. કારણ કે બધું હાબર હાબર કર્યું પણ એની બુદ્ધિ બ્લન્ટ થઈ ગઈ. કેમ બ્લન્ટ થઈ ગઈ એવું આપણે વિચારીએ નહીં. તમે જો ભગવાન પોતા શ્રીમુખેથી કહે છે તો એનું બંધ થઈ ગયું ને, એને સમજાયું નહીં. અને આપણે તો આમ જ ગીતા વાંચીને કે ગીતા પર કોઈ લખ્યું હોય વિવેચન એ વાંચીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, સમજાય કરું? ક્યારેય ના સમજાય. અને સમજાય તો અંદર રિઝલ્ટ આવે, તો રિઝલ્ટ તો કોઈનું આવ્યું નથી. ચિંતાઓ તો થયા કરે છે, અથડામણ તો થાય છે, મતભેદ તો પડે છે, ક્રોધમાન માયલો તો થાય છે. સમજાય? તો અર્જુનને શું હતું કે અર્જુનને એવું હતું કે કૃષ્ણ મારો મિત્ર છે, મારો ફોઈનો દીકરો છે, એટલે જે કેસ હું સમજી લઈશ.
જે પણ કહેશે હું સમજી લઈશ. એટલે અર્જુન પોતાની બુદ્ધિથી, પોતાની ઇન્ટેલેક્ટથી ભગવાન જે જ્ઞાન આપવા માંગતા તે સમજવાનો પ્રયત્ન કરતો. સમજે? હવે બુદ્ધિ છે, ઇન્ટેલેક્ટ છે, એ લિમિટેડ છે, મર્યાદિત છે. એટલે અર્જુનનો પ્રયત્ન શું હતો કે લિમિટેડ ઇન્ટેલેક્ટથી એ ઇન્ફિનિટ નોલેજને, ઇન્ફિનિટ એબ્સોલ્યુટ નોલેજને સમજવાનો પ્રયત્ન કરતો, વિચ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. અને છેવટે બન્યું જેવું કે એનાથી એનાથી બોલી જ્યો કે હવે તો મારી મતિ મૂઢ થઈ ગઈ છે અને મને કંઈ સમજાતું નથી. સમજાય? એટલે આપણે જે કહીએ છીએ ને કે આ બિયોન્ડ ઇન્ટેલેક્ટની વાત છે, એ અહીંયા આ સમજાય તમને કે ભગવાન જાતે સમજાવતા તો એને સમજાયું નતું. પણ શું થયું કે છેવટે અર્જુનથી બોલી જવાય છે કે હવે મારી મતિ મૂઢ થઈ ગઈ છે અને મને કંઈ સમજાતું નથી. એટલે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે હવે એને અજાણતામાં અર્જુન હેઝ એક્સેપ્ટેડ ડિફીટ ઓફ હિઝ ઓન ઇન્ટેલેક્ટ બટ અનનોઈંગલી. તો ભગવાન કહે અનનોઈંગલી તો અનનોઈંગલી, ભગવાન તમારે બહુ કરુણાવાળા હોય ને એટલે કહે હા ચાલશે, આપણે નહીં ગ્રેસ માર્ક આપીને પાસ કરી દે, બહુ હાર્ડ પેપર નીકળ્યું હતું. ભગવાન કહે કંઈ નહીં ચાલને. જ્ઞાન પામવા માટે પાત્ર થયો, એલિજિબલ થયો, અને એલિજિબિલિટી ખુલ્લી થઈ એટલે કૃષ્ણ ભગવાન પછી એને દિવ્ય ચક્ષુ આપે છે, ડિવાઇન વિઝન. ડિવાઇન વિઝન તો દિવ્ય ચક્ષુ આપ્યા એટલે શું થયું તો કે અર્જુન પેલા ચામડાની આંખથી જોતો હતો, ચામડાની આંખથી જુઓ એટલે મને શું દેખાય કે આ દીપકભાઈ છે, આ શ્રેયાબેન છે, આ આશીષભાઈ છે, પછી થાય કે આ એન્જિનિયર છે, આ ડૉક્ટર છે, એવું બધું દેખાય. પછી હું જોઉં થાય કે આ સારા માણસ છે અને આ જરાક આ બરાબર નથી લાગતા, ચિંતીને જોવું પડશે. એટલે કે આ ચર્મચક્ષુ જે દેખાય એમાં પેકિંગ દેખાય અને પેકિંગ જોઈને જાત જાતના અભિપ્રાય ઊભા થાય કે ના થાય, અને પેકિંગ એક જ છે. એટલો નસીબદાર હતો કે કૃષ્ણ ભગવાને પછી છેલ્લે એને દિવ્ય ચક્ષુ આપ્યા, ડિવાઇન વિઝન આપી, એટલે એને વિશ્વરૂપ દર્શન થયું. વિશ્વરૂપ દર્શન એટલે પછી લોકોએ કહ્યું વિરાટ દર્શન, કે વિશ્વ તો વિરાટ છે, કે વિરાટ દર્શન થયું. એટલે પછી પેલા એ ફોટામાં દોર નાખ્યું કે ભગવાન કૃષ્ણ ભગવાન છે ને આમ મોઢું ખોલીને આ કે ઊભા છે અને એમના મોંમાં જ બધું પૃથ્વી ને ગાયો ને રાક્ષસો ને બધા છે એમ, એવું એમ. એટલે ભક્તિથી કે ભગવાનની અંદર બધું સમાયેલું છે. પછી ખરેખર વિશ્વરૂપ દર્શન હતું, શબ્દ શું છે વિશ્વરૂપ દર્શન. એટલે કે અર્જુનને આખું વિશ્વ એ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા એટલે આખું વિશ્વ જેમ છે તેમ દેખાયું. પહેલા ચર્મચક્ષુથી આ પેકિંગ દેખાતું હતું અને જે દિવ્ય ચક્ષુ આપેલા દિવ્ય ચક્ષુ એ દ્રષ્ટિ પેકિંગને ભેદી ને મહી રહેલા આત્મા સુધી, મહી રહેલા ભગવાન સુધી પહોંચી ગઈ. એટલે એને એટ એ ટાઈમ આ પેકિંગ અને મહિલા ભગવાન બંને દેખાવા માંડ્યા. હવે મહી ભગવાન દેખાય તો પછી મોહ રે ખરો આશીષભાઈ, તમને ગમે તો માસ દેખાવડો હોય કે કદરૂપો હોય કે ગમે તેવો હોય, પણ આ મય ભગવાન દેખાય એટલે ભ્રાંતિ ઉડી જાય અને ભ્રાંતિ જાય એટલે મોહ રહે ખરો. તો કે અર્જુનને એવું થઈ ગયું એટલે પછી અર્જુને કહ્યું કે નષ્ટો મોહ, હવે મારો મોહ તો નાશ પામી ગયો. પછી એ સ્મૃતિ લબ્ધા તો કે મારી હવે મેમરી પાછી આવી ગઈ, સ્મૃતિ એટલે મેમરી, લબ્ધા એટલે પાછી. એટલે મને તો પેલો એવું લાગે, પેલા નાનો હતો ને ત્યારે ડૉક્ટર સાહેબ એવું લાગે કે આ યુદ્ધનું પેલું વાતાવરણ હતું ને, જેમ કે પેલો માસ એકદમ શોક લાગે ને થોડો વખત મેમરી લોસ થઈ જાય ને પાછી આવી જાય, એવું જ હોય છે ને. તો ભગવાનને કંઈ વાગ્યું કહેતો ના થાય કે થોડો મેમરી લોસ થાય ધીરે ધીરે આવે એમ. તો મને એમ કે આ યુદ્ધનો માહોલ હતો ને એટલે એને જે પેલો શોક લાગ્યો ને કે આ તો બધા મારા છે, મારી મારીને આમ કેમ નું આમ કે સુખ મેળવીશ, એટલે એની ટેમ્પરરી મેમરી લોસ થઈ ગયો હતો એવું લાગતું હતું. એટલે કે હવે સ્મૃતિ લબ્ધ આવે, મારે કંઈ આ શક્તિ પાછી આવી ગઈ, પણ એવું નહોતું. એ અર્જુન શું કહેવા માગતા હતા કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપનું જે વિસ્મૃતિ થયેલી એનું હવે મને ભાન થયું છે. કેવી રીતે? તો તત્પ્રસારણ તારી કૃપાથી. તો કે હવે હું શું કરું? તે કરીશ એ વચનમ તો હવે તમે જેમ કહેશો એમ કરી. તો કે અર્જુનને શું મળ્યું? દિવ્ય ચક્ષુ મળ્યા, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા
એટલે એની દ્રષ્ટિ જે બહિર્મુખી હતી અંતર્મુખી થઈ, જેમ પેલા બધાના શિરામાં દ્રષ્ટિ બદલાઈ ગઈ એવી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે દ્રષ્ટિ બદલાઈ ગઈ પછી બહારના સંજોગો બદલાયા, એના બહારના સંજોગો એવા ને એવા જ હતા, તો અર્જુન મુક્ત થઈને રહ્યો. સમજાય? એવું આ દાદા ભગવાનનું આ જે વિજ્ઞાન છે ને, આખી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. દ્રષ્ટિ બહિર્મુખી હોય એ અંતર્મુખી થઈ જાય. આ સુધી સમજાય? આખી દ્રષ્ટિ બદલાઈ જાય. તો બીજો એક દાખલો આપો આમ સાધારણ. પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલી હતા ને, ઘરમાં ચાર પાંચ ભાઈઓ હોય તો બધા એક જ ઘરમાં રહેતા હોય, ને બધા છોકરાઓ બધા ભાઈઓ બહેનો બધા મોટા થાય ને, તો બધા દસ બાર ભાઈ બહેનો હોય તો બધાને કેવું હોય, એકબીજા માટે કેવી આત્મીયતા, લાગણી કેવી હોય, જ્યાં સગા ભાઈ બહેનો એ હોય કે ના હોય. એ જ પછી વેકેશનમાં મોસારોમાં આવે ભણા, એટલે પેલા ભણા તો એટલી બધી મજા આવે કે પેલા પાંચ સાત મામાઓ ગઈ જાય ને, એટલે બધા હાચો હાચો કરે અને બહુ મજા આવે. એટલે તો દર વખતે રાત જોયું વેકેશન પડે ને મોસાળા જઈએ. હવે નથી રહ્યું એવું પહેલા તો એ પેલો ભાણો આવ્યો હોય ને પેલા પાંચ સાત ભાઈઓ હોય બધા, એમાં પછી એ પેલી દીકરી છોકરી જુએ કે સારું આ તો કે મારા ભાઈ સાથે ને પેલા આ બીજા કાકા પેલા કાકાભાઈ સાથે આ બહુ એટેચ છે, તો કશું કહે ખરી ને કશું કહે નહીં, પણ છોકરો જયારે મોટો થાય બાર ચો દોસ્તો થાય ને એટલે કાનમાં પછી ફૂંક મારે કે પેલા તારા સગા માવા છે ને આ બધા કાકા માવા છે, તો શું થાય? બહારનો એનો વ્યવહાર બદલાય ના બોલે, અંદરથી આખું બદલાઈ જાય. એવું આ દાદા ભગવાનની એવી આખી એક જ્ઞાન દ્રષ્ટિ એવી છે કે બહારનું બધું એવું રહેવું રહે, અંદરથી આખું બદલાઈ જાય. હવે એમને કંઈક પ્રયોગ છે, એટલે જેમાં આ રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થઈ જાય, રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય અને રાઈટ બિલીફ સેટ થઈ જાય. ચાલો હવે આપણે પૂરું કરીએ, ખાલી પ્રાર્થના પૂરા કરું બંધ કરી દઉં. અચ્છા.